परमाणु कद, आयनीकरण एंथाल्पी, इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी, विद्युतणुता। पछी बीजा आवर्त में डी कक्षकोनी गैरहाजरी, पछी भारे तत्व में डी अथवा डी अने एफ कक्षकोनी हाजरी, एटले के त्रीजा आवर्ती शुरू थाय, एटले गुणधर्मो छे में फेरफार थाय। क्या क्या प्रकार तत्व जोवा मळे तो पी विभाग में एक तो धातु पण आई जाए, अर्ध धातु पण आई जाए, अने अधातु नी पण हाजरी छे। તમે 11મા ધોરણમાં 13 અને 14 સમૂહ જે છે ભણી રહ્યા હતા, આપણે અહીંયા ભણવાને 15 થી સ્ટાર્ટ કરશું। તો 15 માં કયા કયા તત્વો આવશે પહેલા, તો 15 માં સમૂહમાં તત્વો કયા કયા હોઈ શકે, તો નાઇટ્રોજન છે પહેલું, તો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, અને બીજું છેલ્લું છે જેનું નામ છે મોસ્કોવિયમ। નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ। હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અધાત્વીય ગુણધર્મ, પછી અર્ધધાત્વીય ગુણધર્મ, મારફતે ધાત્વીય ગુણમાં ફેરફાર થાય। નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે અર્ધધાતુ છે, સોરી અધાતુ છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ અર્ધધાતુ છે, જ્યારે આર્સેનિક અને એન્ટીમની એ અર્ધધાતુ તરીકે વર્તે, અર્ધધાતુ તરીકે, જ્યારે બિસ્મથ અને મોસ્કિયમ છે ધાતુ તરીકે વર્તે। તો ધાતુ અને અર્ધધાતુના ગુણધર્મોમાં જેમાં નાઇટ્રોજન આવશે પહેલા, તો નાઇટ્રોજન શું આવશે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ જે છે એ અર્ધધાતુ તરીકે, આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ તરીકે, બિસ્મથ અને મોસ્કોયમ વિશિષ્ટ ધાતુ તરીકે વર્તે છે। હવે પ્રાપ્તિ સ્થાન, તો પ્રાપ્તિ સ્થાન આપણે કેન્સલ છે બરાબર, ટોપિકમાં પ્રાપ્તિ સ્થાન છે આપણી જોડે, એ કેન્સલ છે સિલેબસમાં, તો નેક્સ્ટ ટોપિક એના પછીનો। એક રચના જોઈ લે, પરમાણુ ક્રમાંક 7 થાય નાઇટ્રોજનનો, મચાવો પરમાણુ દળ છે 14 થાય, હિલિયમ કમ્પ્લીટ 1s2 2p3, 3s2 3p3, 4s2 3p3, 4s2 4p3 અને 3d10 આવશે, સેમ ટુ સેમ 4d10 5s2 5p3, 5f14 5d10 6s2 6p3 આવશે। માં છેલ્લું એક તત્વ હશે મોસ્કોવિયમ, તો એને આપણે જોઈ લઈએ। મોસ્કોવિયમ પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા થાય MC, કેપિટલ MC, પરમાણુ ક્રમાંક 15મો સમૂહ છે, તો યાદ રાખશો 115, 15મા સમૂહનું છેલ્લું તત્વ કયો હશે, 115મા ક્રમ પરમાણુ ક્રમાંક હશે, પરમાણુ 289, ઇલેક્ટ્રોન રચના RN, પછી 5F14 6D10 7S2 7P3 છેલ્લું છે, તો 7S2 7P3 આવશે। પહેલા ગુણધર્મ જોઈએ, તો ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ આગળ એ પ્રમાણે NS2 NP3 આવશે। એસ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, પી કક્ષક અર્ધ ભરાયેલી છે, 3-6 ઇલેક્ટ્રોન હોય, 6ની જગ્યા પર 3 છે, માટે અર્ધ પૂર્ણ ભરાયેલી કક્ષક કેવા, એટલે રચના કેવી બને, તો એની ઇલેક્ટ્રોન રચના જોવા માટે સ્થાયી બનાવે, કેવું બનાવે, એને સ્થાયી બનાવે। પરમાણુ ત્રિજ્યા અને આયન ત્રિજ્યામાં જોઈએ, તો પરમાણુ ત્રિજ્યા આયન ત્રિજ્યામાં લખશું સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક અને આયન ત્રિજ્યામાં શું થાય, કદમાં વધારો થાય, આયની અને સહસંયોજક ત્રિજ્યા, એટલે કે નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જતા તેમની સહસંયોજક ત્રિજ્યામાં વધારો થાય, જ્યારે આર્સેનિક થી બિસ્મથ સુધી સહસંયોજક ત્રિજ્યામાં ઓછો વધારો જોવા મળે। કારણ તો કે ભારે સમૂહમાં સંપૂર્ણ ભરાયેલી ડી અને એફ કક્ષકની હાજરીના કારણે, કઈ, ડી અને એફ કક્ષકની હાજરીના કારણે। આયનિક એન્થાલ્પી જોઈએ, તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનિક એન્થાલ્પી છે, પરમાણ્ય કદમાં ક્રમિક વધારાના સાથે શું થશે, કદ વધશે, આયનિક એન્થાલ્પી ઘટશે। બીજું કારણ તો કે અર્ધપૂર્ણ પી કક્ષક ભરાયેલી છે, એટલે ઇલેક્ટ્રોન રચના કેવી છે કે સ્થાયીતા પ્રાપ્ત કરે, નાના કદના સમૂહ જે છે 15ના આયનીકરણ એન્થાલ્પી અનુવર્તી આવર્તમાં રહેલા 14ના આયનીકરણ દર કરતા કેવી હશે, વધુ હશે, 14માં કરતા, 14માં સમૂહના તત્વો કરતા કેવી હશે, વધારે હશે। આયનીકરણ એન્થાલ્પીનો જે ક્રમ લખીએ તો 1H1 H2 અને H3, જેમ ઇલેક્ટ્રોનની જે છે આયનીકરણ એન્થાલ્પી કેવી થશે, વધતી જશે। વિદ્યુતઋણતામાં, તો વિદ્યુત સામે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્ય કદ વધવાની સાથે વિદ્યુતઋણતાનું મૂલ્ય ઘટે, એટલે ભારે તત્વમાં બહુ તફાવત હોતો નથી, તફાવત બહુ હતો। ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ, તો ભૌતિક ગુણધર્મ આપણે કેવા છે, કેન્સલ છે। ઓક્સિડેશન અવસ્થામાં, ઓક્સિડેશન કઈ કઈ જોવા મળે, તો -3 જોવા મળે, +3 અને +5, -3 +3 અને +5। એમાં સમૂહ જે છે ધાત્વી અને કદ લક્ષણ વધવાને કારણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ +3 ઓક્સિડેશન અવસ્થા જે છે પ્રદર્શિત કરવાની વૃત્તિમાં ગ્રહ, +3 ઓક્સિડેશન અવસ્થા જે દર્શાવવાની વૃત્તિ છે એમાં ગ્રહ થાય ઉપરથી નીચે તરફ જતા। સમૂહનો છેલ્લો સભ્ય છે કયો, બિસ્મથ, ભાગ્યે જ -3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે। સમૂહમાં ઉપરથી નીચે તરફ +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા પણ ઘટે +5 ની પણ, એટલે બી બિસ્મથ 5 નું એકમાત્ર લક્ષણિક સંયોજન કયું છે, BF5, કયું છે, BIF5। સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે અને +3 ની સ્થાયીતા વધે છે।
માઇનસ થ્રી પ્લસ ફાઈવ ની ઘટે છે ત્યારે પ્લસ થ્રી ની સ્થાયિતા વધે છે નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે. કઈ અસર આવશે? નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે. પણ નાઇટ્રોજન છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તે કઈ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે? પ્લસ ફાઈવ. આ ઉપરાંત માઇનસ પ્લસ વન પ્લસ ટુ પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે. પ્લસ ફાઈવ સિવાય કઈ કઈ? તો વન ટુ ફોર દર્શાવે. નાઇટ્રોજન તત્વ છે પ્લસ ફાઈવ ઓક્સિજન અવસ્થા ધરાવતા સંયોજન બનાવતું નથી. હેલોજન તત્વ સાથે કોની સાથે? હેલોજન સાથે પ્લસ ફાઈવ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું તત્વ બનાવતું. કારણ શું આવશે? નાઇટ્રોજન પાસે બીજા તત્વો ને ઇલેક્ટ્રોન જે છે એને સમાવી શકે બંધ બનાવવા માટે કઈ કક્ષક નથી? ડી કક્ષક હાજર નથી. માટે હેલોજન તત્વો સાથે પ્લસ ફાઈવ ઓક્સિડેશન વાળું તત્વ છે બનાવતું નથી. હજી કેટલા ઓક્સિજન એસિડ સંયોજનમાં? ફોસ્ફરસ તો કે પ્લસ વન થી લઈ પ્લસ ફોર ઓક્સિજન, પ્લસ વન અને પ્લસ ફોર ઓક્સિજન અવસ્થા છે દર્શાવે. નાઇટ્રોજનમાં પ્લસ વન થી પ્લસ ફાઈવ ઓક્સિજન બધી જ ઓક્સિજન અવસ્થા છે જોવા, જેમાં વિષમ પ્રમાણમાં જોવા મળે. સપોઝ એચ એનઓ ટુ છે, એચ એનઓ ટુ માં શું આવશે? તો એચ એનઓ ટુ છે તો ઓક્સિજન થશે બે દુ ચાર, ચાર માં ત્રણ, પછી આવશે ત્રણ દુ છ, છ માં પાંચ અને બે દુ બે. તો આ રીતે ઓક્સિજન અવસ્થા કે અલગ અલગ જોવા મળે. ફોસ્ફરસ છે બધી મધ્યવર્તી ઓક્સિજન, એક જ એનું ઓક્સિડેશન પણ થાય રિડક્શન પણ થાય તો એને કહેવાય વિષમીકરણ પ્રક્રિયા. બેઝ અને એસિડ બંને પ્લસ ફાઈવ પ્લસ થ્રી માઇનસ થ્રી ઓક્સિજન અવસ્થા વિષમ પ્રમાણમાં હોય. જો કે આર્સેનિક અને એન્ટીમની અને બિસ્મથના કિસ્સામાં પ્લસ થ્રી ઓક્સિજન અવસ્થા વિષમ પ્રમાણ સાપેક્ષ બહુ વધારે સ્થાયી છે. કેવી છે? બહુ વધારે સ્થાયી છે. નાઇટ્રોજનમાં માત્ર ચાર જ કક્ષકો છે. નાઇટ્રોજનમાં માત્ર ચાર જ, કઈ કઈ? એક વન એસ અને બીજી ત્રણ પી પ્રાપ્ત. મહત્તમ શક્તિ કેટલી જોવા મળે? ચાર. ભારે તત્વોમાં કઈ? તો ડી કક્ષક ખાલી છે, બંધન એટલે સંયુક્તમાં ઉપયોગી થાય સંયુક્ત વિસ્તરે, એટલે પીએફ સિક્સ માઇનસ માં પણ જોવા મળે. પીએફ સિક્સ માઇનસ. એના અનિયમિત ગુણધર્મો, તો પહેલું તત્વ છે બાકીના તત્વો કરતા કેવું છે? અલગ છે. એના ગુણધર્મો અલગ છે, કયા કયા? તો પહેલું કારણ છે અલગ હોવાનું, નાનું કદ. બીજું ઊંચી વિદ્યુતઋણતા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ડી કક્ષકોની અપ્રાપ્યતાને કારણે સમૂહના અન્ય સભ્યોથી કેવું પડે? જુદું પડે. નાઇટ્રોજન છે નાના કદ અને ઊંચી કારણે અન્ય તત્વો એટલે કે કાર્બન અને ઓક્સિજન સાથે પી પાઇ બંધ છે, બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે. આ સમૂહમાં કયા? તો પી પાઇ પી પાઇ બંધ બનતા નથી, કારણ કે પરમાણ્વીય કક્ષકો એટલી મોટી અને વિસ્તૃત હોય છે એટલે અસરકારક સંમિશ્રણ કરી શકતા નથી. એટલે નાઇટ્રોજન તેના બે બંધ ત્રિબંધ એક એસ અને બે પી ધરાવતા દ્વિઅણીય દ્વિઅણુ તરીકે એટલે કે એન ટુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. બંધ એન્થાલ્પી પણ કેવી છે? ઘણી ઊંચી છે. એનાથી ઉલટું ફોસ્ફરસ છે, આર્સેનિક છે, એન્ટીમની પી ડેસ પી, આર્સેનિક એએસ ડેસ એએસ એસબી એકલ બંધ બનાવે છે. જ્યારે બિસ્મથ છે કેવો? ધાતુય બંધ બનાવે છે. એમસીક્યુ માટે કયું તત્વ? બિસ્મથ એ ધાતુય બંધ બનાવે છે. નાઇટ્રોજન નો એકલ બંધ છે ફોસ્ફરસ નો એકલ બંધ કરતા કેવો છે? નાઇટ્રોજન નો એકલ બંધ ફોસ્ફરસ નો એકલ બંધ કરતા નબળો છે. કારણ શું છે? તો કારણ કે ટૂંકી બંધ અબંધકારક ઇલેક્ટ્રોન નું આંતરા ઇલેક્ટ્રોન આકર્ષણ વધે છે, અપાકર્ષણ વધે. શું થાય છે? તો અબંધકારક ઇલેક્ટ્રોન નું આંતર ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધે છે, માટે બંધ લંબાઈ કેવી છે? બંધ જે છે ટૂંકો નબળો છે. નાઇટ્રોજનમાં કેટેનેશન નું પણ વર્ણન નબળું છે. નાઇટ્રોજન નાઇટ્રોજન સાથે જોડાવાની જે લક્ષણ છે જેને કેટેનેશન કહેવાય એ નબળું છે. રાસાયણિક જે છે બીજું કોઈ પરિબળ? બીજું તો ડી કક્ષકોની, ડી કક્ષકની ગેરહાજરી એટલે સંયોજકતામાં ચાર સુધી મર્યાદિત હોવાથી નાઇટ્રોજન કયો? ડી પાઇ પી પાઇ બંધ બનાવી શકતો નથી. હવે ભારે તત્વો બનાવે છે તો કે આર થ્રી પી ડબલ બોન્ડ, આર થ્રી પી ડબલ બોન્ડ સીએચ ટુ આલ્કાઇલ જે છે. ફોસ્ફરસ અને આર્સેનિક ના સંયોજનો જેવા કે પી સીએચ સી ટુ એચ ફાઈવ થ્રી, આર્સેનિક સી ટુ સી સિક્સ એચ ફાઈવ થ્રી લિગેન્ડ તરીકે વર્તે એટલે કે ત્યારે ફોસ્ફરસ આર્સેનિક તત્વો બંધ બનાવે, ડીપાઈ ડીપાઈ બંધ બનાવી. હવે એની રાસાયણિક જે પ્રતિક્રિયાત્મકતા છે એમાં પહેલું છે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો, હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયાત્મકતા તો સમૂહ પંદર છે. એ તત્વો કયા પ્રકાર હાઇડ્રેટ બનાવે? તો ઈએચ થ્રી પ્રકારના સંયોજન બનાવે છે. ઈએચ થ્રી પ્રકારમાં નાઇટ્રોજન ઈ ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે? નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બિસ્મથ. હવે હાઇડ્રાઇડ છે અનિયમિત ગુણધર્મો કેવા છે? નિયમિત ક્રમણ ગ્રેડેશન દર્શાવે, નિયમિત ક્રમણ દર્શાવે છે. સ્થાયિતા યાદ રાખશું હાઇડ્રાઇડ સંયોજન તો કે એનએચ થ્રી થી પીએચ થ્રી તરફ, સોરી એનએચ થ્રી થી બીઆઈએચ થ્રી તરફ બિસ્મત હાઇડ્રાઇડ તરફ જતા ઘટતી જાય એટલે સ્થાયિતા ઘટતી જાય. સ્થાયિતાનો ક્રમ ઉપરથી નીચે તરફ ઘટતો જાય છે. બીજું તો કે વિયોજન એન્થાલ્પી દ્વારા ઓલું હાઇડ્રાઇડ સંયોજનનું રિડક્શન કરતા લક્ષણ વધે. હાઇડ્રાઇડ સંયોજનનું શું થાય? રિડક્શન કરતા લક્ષણ વધે. બધા હાઇડ્રાઇડ સંયોજન પૈકી એમોનિયા એકમાત્ર મંદ રિડક્શન કરતા છે. એમસીક્યુ માટે એમોનિયા કેવો છે? મંદ રિડક્શન કરતા, રિડક્શન કરતાનો ગુણધર્મ છે ઉપરથી વધે છે. ને BiH3 સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. તો બેઝિકતા નું કહો તો બેઝિકતા NH3 સૌથી વધારે, BH3 SB H3 અને ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ BiH3 આવશે. નાઇટ્રોજન નું તો નાઇટ્રોજન કેવું છે? નાઇટ્રોજન ઊંચી વિદ્યુતઋણતા છે, નાના કદના કારણે NH3 ઘન સ્વરૂપે
અને પ્રવાહી બંને અવસ્થામાં કહો તો બંધ હાઇડ્રોજન બંધ રહે. એનએચ નું ગલન બિંદુ ઉત્કલન બિંદુ જે છે પીએચ 3 કરતા કેવું છે, તો એનએચ 3 અને પીએચ 3 કરતા ઊંચું છે. કારણ શું કે તેમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે, હાઇડ્રોજન બંધ પ્રવાહી અને ઘન અવસ્થા બંનેમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે. નેક્સ્ટ છે આપણો ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મક તો કે બધા તત્વો બે પ્રકારના ઓક્સાઇડ બનાવે, એક તો E2O3 પ્રકારના E2O3 અને બીજું છે E2O5 પ્રકારના. બે પ્રકારના ઓક્સાઇડ છે. તત્વોની ઊંચી ઓક્સિડેશન અવસ્થા વાળા જે ઓક્સાઇડ છે અને નીચી ઓક્સિડેશન અવસ્થા વાળા ઓક્સાઇડ કરતા કેવો વધુ હશે? નીચી ઓક્સિડેશન અવસ્થા જે છે એના કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા નીચી ઓક્સિડેશન અવસ્થા કરતા કેવા વધુ, એટલે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા વાળા જે ઓક્સાઇડ છે કેવા છે? એસિડિક છે. નીચી ઓક્સિડેશન અવસ્થા વાળા છે કેવા છે? એના એસિડિક કરતા ઓછા છે, એટલે બેઝિક લખી શકાય એની કમ્પેરિઝનમાં. એસિડિક લક્ષણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટતું જાય, એટલે એસિડિક લક્ષણ છે એ સમૂહમાં ઉપરથી નીચે તરફ ઘટે, મતલબ ઉપર વાળો એસિડિક હશે, નીચે વાળા છે બેઝિક હશે. એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ ના જે ઓક્સાઇડ છે E2O3 એ કેવા છે? સંપૂર્ણપણે એસિડિક છે. જ્યારે આર્સેનિક અને એન્ટીમની છે એટલે કે એસ અને એસબી છે, એના ઓક્સાઇડ કેવા છે? ઉભય ગુણધર્મી. જ્યારે બિસ્મથ છે કેવો છે? મુખ્યત્વે બેઝિક છે. તો એના ગુણધર્મો છે ઓક્સાઇડના. હેલોજન સાથેની સંયોજનની પ્રતિક્રિયાત્મકતા લખીએ તો હેલોજન સાથે પ્રતિક્રિયાત્મકતા આવશે, હેલોજન તત્વો સાથે બે પ્રકારના છે, EX3 પ્રકારનું બનાવશે, બીજું EX5 પ્રકારનું હેલાઇડ બનાવશે. નાઇટ્રોજનમાં ડી કક્ષક છે, ગેરહાજર છે, માટે પેન્ટાહેલાઇડ બનતા. નાઇટ્રોજનમાં કયા નહીં બનતા? તો નાઇટ્રોજનમાં NX5 છે બનતું નથી, NX5 છે બનતું નથી. વધુ સહસંયોજક તો પેન્ટાહેલાઇડ સંયોજનો એ ટ્રાયહેલાઇડ કરતા કેવા છે? વધુ સહસંયોજક છે. થવાનું કારણ પેન્ટાહેલાઇડ સંયોજન 5 ઓક્સિડેશન અવસ્થા, જ્યારે ટ્રાયહેલાઇડમાં કઈ જોવા મળે? +3 જોવા મળે, એટલે +3 અવસ્થા ધરાવતા તત્વો કરતા +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો કેવા હશે? કે વધુ ધ્રુવણ ક્ષમતા, જેને આપણે પોલરાઇઝેશન કેવા છે, વધુ ધ્રુવણ ક્ષમતા ધરાવે છે. માટે કેવા છે? તો +5 ઓક્સિડેશન અવસ્થા વાળા જે છે, જ્યારે ટ્રાયલ કેવા છે? ઓક્સિડેશન અવસ્થા, તો વધુ છે ઓક્સિડેશન અવસ્થા. બીજું છે પેન્ટાહેલાઇડ સંયોજનોમાં સહસંયોજક ક્ષમ કેવું છે? વધુ છે. નાઇટ્રોજન સિવાયના બધા જ તત્વો ટ્રાયલ કેવા છે? સ્થાયી છે. નાઇટ્રોજનના કિસ્સામાં માત્ર એક સ્થાયી. કહો તો નાઇટ્રોજનનો કયો હેલાઇડ સ્થાયી છે? તો આવશે NF3. BIF3 છે સિવાયના બધા ટ્રાયલ કેવા છે? મુખ્ય સહસંયોજક છે. BIF3 સિવાયના બધા કેવા છે? સહસંયોજક છે. નેક્સ્ટ છે એનું ધાતુ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. ધાતુ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા આવશે તો કે તત્વો પ્રક્રિયા કરી -3 ઓક્સાઇડ ઓક્સિડેશન અંગ દર્શાવતા દ્વિઅંગી સંયોજન બનાવશે. Ca3N2 કેલ્શિયમ નાઇટ્રાઇડ, કેલ્શિયમ ફોસ્ફાઇડ છે Ca3P2, સોડિયમ આર્સેનાઇડ છે Na3S, ઝિંક એન્ટીમોડાઇડ છે, મેગ્નેશિયમ બિસ્મથાઇડ છે. તો આ બધા કેવા તમને ધાતુ પ્રત્યે પ્રતિક્રિયા સંયોજનો જે બનાયેલા છે. ડાયનાઇટ્રોજન છે આપણે તો ડાયનાઇટ્રોજનમાં તો ડાયનાઇટ્રોજનનું વ્યાપારિક ઉત્પાદન ક્યારે થતું? તો કે હવા છે એના પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન દ્વારા થાય. પ્રથમ ડાયનાઇટ્રોજન છે ઉત્ક્રમ બિંદુ એનું 77.2 કેલ્વિને નિસ્યંદિત થાય, જ્યારે પ્રવાહી ઓક્સિજન છે એનું ઉત્ક્રમ બિંદુ 90 કેલ્વિન છે, બાકી રહેશે. પ્રયોગશાળામાં પૂછાય, પ્રયોગશાળામાં આવશે એમોનિયમ ક્લોરાઇડ છે, એના જલ્ય દ્રાવણની સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરી, એટલે NH4Cl એમોનિયમ ક્લોરાઇડ એની પ્રક્રિયા કરીએ સોડિયમ નાઇટ્રાઇટ એટલે કે NaNO2, તો આપણને N2 H2 અને NaCl આપણને મળશે નાઇટ્રોજન. પછી આ પ્રક્રિયામાં શું મળે? થોડા પ્રમાણમાં NO અને HNO3 પણ બને, એટલે અશુદ્ધિઓને આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા વાયુને સાના દ્વારા? તો પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા જલ્ય સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરી દૂર કરી શકાય. એમસીક્યુમાં પૂછાય તો એમોનિયમ જે બને છે NO અને HNO3 સામા, તો પોટેશિયમ ડાયક્રોમેટ ના જલ્ય જે H2SO4 માંથી પસાર કરી દૂર કરી શકાય. એટલે બીજું છે એમોનિયમ ડાયક્રોમેટ ના ઉષ્મીય વિઘટન થી, એમોનિયમ ડાયક્રોમેટ તો NH4 2 NH4 2 Cr2SO4, જેને એમોનિયમ ડાયક્રોમેટ એને વિઘટન કરશું, ગરમ કરશું, એટલે N2 પછી H2O અને C2O3 શું બનશે? આપણને Cr2O3 મળશે. બીજું છે સોડિયમ અથવા બેરિયમ એઝાઇડ ની પ્રક્રિયા કરીએ, બેઝાઇડ એટલે કે N3 માઇનસ N3 માઇનસ એને એઝાઇડ કહેવાય, અતિશુદ્ધ મળે. અતિશુદ્ધ સામાથી મળશે આપણને? અતિશુદ્ધ નાઇટ્રોજન મળશે આપણને સોડિયમ અને બેરિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટનથી, જેમાં BaN3 ટ્વાઇસ, જેમાં બેરિયમ અને નાઇટ્રોજન મળશે. અતિશુદ્ધ અવસ્થામાં નાઇટ્રોજન આપણને મળશે. એના ગુણધર્મોમાં તો ગુણધર્મોમાં નાઇટ્રોજન કેવો છે? રંગવિહીન છે, વાસવિહીન, સ્વાદવિહીન અને બિનઝેરી વાયુ છે. નાઇટ્રોજન બે સ્થાયી સંગઠક ધરાવે છે, એક N14 અને N15 ધરાવે છે. દ્રાવ્યતા પણ કેવી? ઘણી ઓછી છે, ઘણી ઓછી છે. નીચા ઠાર બિંદુ અને ઉત્ક્રમ બિંદુ ધરાવે. નાઇટ્રોજનમાં કેવું છે? નાઇટ્રોજનમાં ટ્રિપલ બંધ જોવા મળે, N ટ્રિપલ બોન્ડ N જોવા મળે. બંધ ઊંચી બંધ બંધની એન્થાલ્પી છે,
નાઇટ્રોજન ઉણાતા પણ કેવો છે, વધુ નિષ્ક્રિય છે, કેમ કે બંધન એન્થાલ્પી ઊંચી છે. જો તાપમાન વધવાની સાથે પ્રતિક્રિયાત્મકતામાં ઝડપી વધારો થાય, એટલે કેટલીક ધાતુઓ સાથે જોડાય મુખ્યત્વે આયની નાઇટ્રેટ બનાવે, કયો બનાવે? આયની નાઇટ્રેટ બનાવે. સપોઝ ધાતુઓ સાથે પ્રક્રિયા કરી સંયોજક સહસંયોજક, જ્યારે ધાતુઓ સાથે પ્રક્રિયા કરી આયની નાઇટ્રેટ બનાવે છે, ત્યારે અધાતુઓ સાથે સહસંયોજક નાઇટ્રેટ બનાવે છે. એટલે એમસીક્યુ માટે ધાતુ સાથે આયન્ય અને અધાતુ સાથે સહસંયોજક બનાવે. તો લિથિયમ પ્લસ N2 શું બનાવે? લિથિયમ નાઇટ્રેટ. મેગ્નેશિયમ પ્લસ N2 તો મેગ્નેશિયમ નાઇટ્રેટ. બીજું છે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો એમોનિયા બને. હેબર વિધિ કહેવાય 773 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય તો આપણને એમોનિયા મળે. ડાયનાઇટ્રોજન ઊંચા તાપમાને પ્રક્રિયા કરે ડાયોક્સિન સાથે નાઇટ્રિક ઓક્સાઇડ બને NO. નાઇટ્રિક ઓક્સાઇડ બનાવશે જેને આપણે NO કહીએ છીએ. N2+O2. ઉપયોગો તો કે એમોનિયા છે, પછી નાઇટ્રોજન ધરાવતા અન્ય ઔદ્યોગિક રસાયણ ઉત્પાદનમાં થાય, સપોઝ કેલ્શિયમ સાયનેમાઇડ છે. નિષ્ક્રિય વાતાવરણ જે છે જરૂરિયાત હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે. લોખંડ અને સ્ટીલના ઉદ્યોગમાં પ્રતિક્રિયાત્મક રસાયણ માટે નિષ્ક્રિય મંદક તરીકે નિષ્ક્રિય મંદક. પછી પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ જૈવિક પદાર્થ અને ખાદ્ય સામગ્રીને જાળવણી માટે પ્રશીતક તરીકે. અને બીજું છે ક્રાઉ સર્જરીમાં ઉપયોગ થાય, ક્રાઉ સર્જરીમાં એનો ઉપયોગ થાય છે. તો આ તો તમારે નાઇટ્રોજન છે એનો, એમોનિયા છે આપણે, કેન્સર છે. નેક્સ્ટ ટોપિક એના પછી નાઇટ્રિક ઓક્સાઇડ, એ પણ કેન્સલ છે. ડાયરેક્ટ આપણે HNO3 જોઈશું. આવે HNO3 નાઇટ્રિક ઓક્સાઇડ. તો નાઇટ્રોજન H2N2O2 જેને હાઇપોનાઇટ્રસ એસિડ કહેવાશે, હાઇપોનાઇટ્રસ H2N2O2. બીજું HNO3 જેને નાઇટ્રસ એસિડ કહેવાશે, અને HNO3 જેને નાઇટ્રિક એસિડ કહેવાશે. જો ઓક્સાઇડ છે બનાવે કયા કયા? હાઇપોનાઇટ્રસ H2N2O2, સૂત્ર યાદ રાખો H2N2O2, નાઇટ્રિક એસિડ HNO3, નાઇટ્રસ HNO2 બનાવે, જેમાં HNO3 આપણે બનવાનો છે. પહેલું છે બનાવટ પ્રયોગશાળામાં. પ્રયોગશાળામાં વક્રનળીમાં કાચની જે વક્રનળી છે એમાં KNO3, પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો સોડિયમ નાઇટ્રેટ NaNO3 અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને ગરમ કરશું તો આપણે નાઇટ્રિક એસિડ મળશે. એટલે NaNO3 પ્લસ H2SO4 અથવા KNO3 પ્લસ H2SO4, તો KHSO4 યા ફિર NHSO4 મળશે. અને બીજું શું મળશે આપણને? HNO3 મળશે. બીજું ઉપયોગ, બીજી બનાવટ છે એની, ઓસ્વાલ પદ્ધતિ દ્વારા. ઓસ્વાલ પદ્ધતિમાં શું કરવાનું છે? તો ઓસ્વાલ પદ્ધતિમાં વાતાવરણીય ઓક્સિજન દ્વારા જે NH3 છે એનું ઉદ્દીપકીય ઓક્સિડેશન થશે તો આપણને નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે NO મળશે. એટલે NH3 પ્લસ 5O2. તો 45 46 યાદ રાખવાનું, 45 45 આ બાજુ 4 NH3, 5 O2 આ બાજુ, 46 એટલે 4 NO અને 6 H2O મળશે. તો NO પ્લસ H2O મળશે. પ્લેટિનિયમ અને RH જે ગોળ ઉદ્દીપક તરીકે તાપમાન બસ 500 કેલ્વિન અને 9 bar દબાણ હશે. હવે જ્યાં નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થયો NO, એ ઓક્સિજન સાથે જોડાયેલ શું બનાવશે? NO2 બનાવશે. એટલે NO+O2 તો NO2 બનાવશે. હવે ઉત્પન્ન થયેલો નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ પાણીમાં દ્રાવ્ય થઈ શું બનાવે? NO3 બનાવે. 3NO2 પ્લસ H2 તો 2HNO3 બનશે. અને NO2 ફરી પાછો NO જે બન્યું એનું પુનઃચક્ર રિસાયકલ કરી. હવે જલ્ય જે HNO3 છે નિશ્ચંદન દ્વારા 10 થી 68% આપણને સાંદ્ર મળે, અને ત્યારબાદ ફરી H2SO4 દ્વારા નિર્જળીકરણ કરી 98% આપણે શુદ્ધ છે HNO3 જે મેળવી શકીએ. બંધ લંબાઈ જોઈએ ઓક્સિજનની, હાઇડ્રોજન ઓક્સિજનમાં તો 96, ઓક્સિજન નાઇટ્રોજનમાં 146.6 picometer. બંધ કોણ આવશે? નાઇટ્રોજન ઓક્સિજન અને હાઇડ્રોજન વાળો 102, ઓક્સિજન નાઇટ્રોજન વાળો 130, અને નાઇટ્રોજન ઓક્સિજન વાળી બંધ લંબાઈ હશે કેટલી હશે? જે ઉપર વાળી છે 121 picometer, આ બાજુ 140.6 picometer છે. પછી રંગવિહીન પ્રવાહી છે નાઇટ્રોજન, ઠાર બિંદુ 231.4, ઉત્ક્રમ બિંદુ 355.6 છે. 10 થી કેટલા ટકા? પ્રયોગશાળામાં 68% એથેનોથી ધરાવે, જેની વિશિષ્ટ ઘનતા 101.504 છે. વાયુ અવસ્થામાં બંધારણ જોયું, આકાર કયો? સમતલ્ય અણુ તરીકે વર્તે. કયા આકાર? સમતલ્ય અણુ તરીકે. હવે જલીય દ્રવણમાં નાઇટ્રિક ઓક્સાઇડ છે, હાઇડ્રોનિયમ આયન એટલે H2SO પ્લસ અને નાઇટ્રેટ આયન એટલે કે NO3 માઇનસ આપી પ્રબળ એસિડ તરીકે વર્તે. શું વર્તે? પ્રબળ એસિડ તરીકે વર્તે H2O પ્લસ અને NO3 માઇનસ. હવે સાંદ્ર નાઇટ્રિક એસિડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પણ ગોલ્ડ અને પ્લેટિનિયમ જેવી ઉમદા ધાતુ સિવાયની ધાતુ પર મળે, ગોલ્ડ અને પ્લેટિનિયમ પર અસર થશે નહીં. તો ગોલ્ડ અને પ્લેટિનિયમ એટલે PT અને એ ઉપર. નિપજનો આધાર એ એસિડની સાંદ્રતા પર, તાપમાન અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ પર રહેલો છે. પહેલું છે આપણી જોડે કોપર સાથે પ્રક્રિયા કરશું, HNO3 પ્લસ મંદ HNO3 છે. શું મળશે આપણે? CuNO3. નાઇટ્રેટ બનશે પ્લસ NO મળશે. ક્યારે? મંદ હશે ત્યારે. અને H2O યાદ રાખશું 38, પછી અહીંથી બાકીનું છે બેચ કરશું 38, આમાં 14 યાદ રાખશું. સાંદ્રમાં 1 4 સાંદ્ર તો શું બનશે? નાઇટ્રેટ ખરું, પણ અહીં શું મળશે? NO2 મળશે, NO હતું. પછી ઝીંક સાથે પ્રક્રિયા કરીએ, સેમ મંદ સાથે પ્રક્રિયા કરીએ,
वहीं मर से मंद में एन टू ओ बाकी सांद्र साथ सेम प्रक्रिया एनओ टू सांद्र साथ सेम प्रक्रिया एनओ टू पछी क्रोमियम छे एल्युमिनियम जेमा सांद्र द्राव्य थती नथी कारण के धातु नी सपाटी पर शुं छे ऑक्सेनुल लेयर एटले के आवरण बनेलू छे नाइट्रिक एसिड अधातु साथ प्रक्रिया करिए नाइट्रिक एसिड के एचएनओ थ्री नी अधातु साथ प्रक्रिया थाय तो पण ऑक्सीडेशन करे एटले आयोडीन जे छे आयोडिक एसिड में आयोडिक एटले एचओ एच आईओ थ्री में रूपांतर करशे कार्बन छे ने कार्बन डाइऑक्साइड सीओ टू में सल्फर छे ने H2SO4 માં સલ્ફર છે ને H2SO4 માં અને ફોસ્ફરસ છે ને ફોસ્ફરિક એટલે કે H3PO4 માં તો I2 10H 10HNO3 તો કેટલા આવશે તો 10NO2 ને આયોડિક એસિડ HIO3 કાર્બન કાર્બન ડાયોક્સાઇડ માં અને HNO3 શું બનશે તો HNO3 માં એક જ યાદ રાખવાનું NO2 H2 NO2 H2 NO2 H2 NO2 H2 I તો આયોડિક એસિડ HIO3 કાર્બન કાર્બન ડાયોક્સાઇડ CO2 SL H2SO4 અને P તો H3PO4 આવશે नेक्स्ट टॉपिक छे आपणो कथे वाले कसोटी जेने रिंग कसोटी कहीए ब्राउन रिंग कसोटी तो कोना माटे वपराय छे नाइट्रेट आयन माटे प्रचलित छे कथे वाली जे छे नाइट्रेट नुं नाइट्रिक ऑक्साइड मां रिडक्शन करी करवानी कोण तो के Fe+2 नी क्षमता पर आधारित छे Fe+2 आयन प्रक्रिया करी शुं बनाय कथे रंगनुं संकीर्ण आयन बनाय जे आपणे ब्राउन रिंग जे देखाय Fe साथे संकीर्ण बनायेलुं छे नाइट्रेट आयन धरावतुं जे जलीय द्रावण छे एमां शुं नाखशुं आपणे मंद फेरस सल्फेट जे FeSO4 छे ताजुं बनेल द्रावण नाखशुं ए द्रावणमां शुं करशुं टेस्ट ट्यूब छे टेस्ट ट्यूब नी सपोज आपणी आ टेस्ट ट्यूब छे तो અહીં ધારી પરથી શું એડ કરશું ધારી પરથી આપણે એડ કરશું સાંદ્ર H2SO4 જ્યારે આ દ્રાવણ અને H2SO4 બે મિક્સ થતા હશે એ લેયર શું બનશે તો બ્રાઉન રિંગ બનશે બ્રાઉન રિંગ બનશે એટલે કે ઉમેરવામાં આવે તો દ્રાવણ અને સલ્ફ્યુરિક એસિડ સ્તર વચ્ચે આંતરપૃષ્ઠ જોવા મળે તો તે કથ્થે વલય જોવા મળે જે નાઇટ્રેટ આયનની હાજરી સૂચવે છે એટલે NO3 Fe+2 તો H+ H2SO4 તો એમાં શું NO Fe+3 H2 FeH2 આ ભેગા થઈને શું બનશે FeH2 આ બનશે તમારે FeH2 6 NO અને ફરી બનશે FeH2 5 NO જે કત થઈ જેને આપણે બ્રાઉન રિંગ કહેવાય છે નાઇટ્રિક એસિડના ઉપયોગો ઉપયોગો તો મુખ્ય ઉપયોગ ખાતર અને એમોનિયમ નાઇટ્રેટ છે પછી વિસ્ફોટક છે પાયરોપોલિટિક્સ ઉપયોગ થતા અથવા નાઇટ્રેટ સંયોજનના ઉત્પાદનમાં થાય જેમાં નાઇટ્રોગ્લિસરીન છે ટ્રાઇનાઇટ્રો ટોલ્યુઇન છે અન્ય કાર્બનિક સંયોજન નાઇટ્રોજન બનાવટમાં થાય અને સ્ટેનલેસ સ્ટીલના જે છે એસિડના ઉપચારમાં પછી ધાતુના નિક્ષારણ रॉकेट बर्तन में ऑक्सीडेशन करता तरीके उपयोग ऑक्सीडेशन करता तरीके वपराय तो आ तो HNO3 उपयोग नेक्स्ट टॉपिक है फॉस्फरस ये आपणे कैंसल छे नेक्स्ट आपणे फॉस्फरस ना ऑक्सी एसिड जोवानुं छे फॉस्फरस ना ऑक्सी एसिड मोस्ट आईएमपी तो क्या क्या सूत्रों बनावा छे पहला सूत्र जो लिए फॉस्फोरस एक्सोसिन ना पहलू छे H3PO2 जेने हाइपोफॉस्फोरस एसिड की वासे हाइपोफॉस्फोरस वाला फॉस्फोनिक एसिड की वासे जेमा फॉस्फोरस नी ऑक्सीडेशन अवस्था +1 જોવા મળે જેમાં એક POH બંધ અને બે PH બંધ જોવા મળે એક POH અને બે PH જોવા મળે બીજો છે ઓર્થોફોસ્ફોરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ જેને આપણે H3PO3 કહીએ છીએ H3PO3 જેમાં ઓક્સિડેશન અવસ્થા +3 હશે જેમાં બે POH અને એક PH બંધ જોવા મળશે બે POH અને એક PH બંધ પાયરોફોસ્ફોરસ જેને H4P2O5 H4P2O6 જેને હાઇપોફોસ્ફોરિક એસિડ કહેવાય છે H3PO4 જેને આપણે ઓર્થોફોસ્ફોરિક એસિડ કહીએ છીએ H4P2O7 જેને પાયરોફોસ્ફોરિક અને H3PO3 N જેને મેટાફોસ્ફોરિક આમાં +3 ઓક્સિજન અવસ્થા હશે આમાં કઈ હશે +4 +5 +5 અને +5 બંધ જે છે એના સ્ટ્રક્ચર આપણે જોઈશું એના પરથી આઈડિયા આવશે તો આટલા હતા H3PO2 ફરી એકવાર H3PO2 હાઇપોફોસ્ફોરસ અથવા ફોસ્ફોનિક H3PO3 ઓર્થોફોસ્ફોરસ અથવા ફોસ્ફોનિક H3PO3 ઓર્થોફોસ્ફોરિક H4P2O5 પાયરો H2O4P2O6 હાઇપોફોસ્ફોરિક અને H2O4P2O7 પાયરોફોસ્ફોરિક અને પેલું છે નીચે HPO3N એને કહેવાય છે મેટાફોસ્ફોરિક H3PO3 છે કેવો છે H3PO3 છે H3PO HPO H3PO4 અને PH3 માં એટલે ઓર્થો શું બને તો એ ઓર્થોફોસ્ફોરિક એસિડ ઓર્થોફોસ્ફોરિક કાં તો ફોસ્ફોરિક એસિડ અને ફોસ્ફીન PH3 માં વિષમીકરણ થાય ગરમ કરવામાં આવે તો એટલે ઓર્થોફોસ્ફોરસ એસિડ અથવા ફોસ્ફોરસ એસિડને ગરમ કરવાથી વિષમીકરણ પામે ઓર્થોફોસ્ફોરિક કાં તો ફોસ્ફોરિક કહેવાશે અને પેલું ફોસ્ફરસ કહેવાશે H3PO4 અને PH3 માં વિષમીકરણ પામશે સ્ટ્રક્ચર જોઈ લઈએ तो H3PO4 ऑर्थोफॉस्फोरस तो P વચ્ચે આવશે P વચ્ચે ડબલ બોન્ડ O કરી નાખવાના ડબલ બોન્ડ O પછી હાઇડ્રોજન છે એટલે ઓક્સિજન OH બનાવવાના તો OH ફરી OH 3 OH છે તો 3 બનશે OH
આ તમારું અર્ધ. સેમ ટુ સેમ એચ ફોર પી, તો બે પી છે, પહેલા બે પી લખી નાખવાના, બે પી લખ્યા પછી બે ડબલ બોન્ડ ઓ, આની પર ડબલ બોન્ડ ઓ કરી નાખ. હવે કરશું જેટલા હાઇડ્રોજન છે એટલા ઓએચ, તો એક ઓએચ આ બાજુ બનશે, એક ઓએચ આ બાજુ, એટલે બે ચાર ઓએચ છે, તો બે બાજુ આ બાજુ લઈ લઈએ હાઇડ્રોજન, બીજા બે હાઇડ્રોજન આ બાજુ લઈ લઈએ. આ થઈ ગયું. હવે એક ઓક્સિજન વધ્યો એટલે લખી નાખો વચ્ચે, તો આ બન્યું પીઓએફ, પીઓપી બંધ બનશે તમારે. પીઓપી બંધ કયામાં જોવા મળશે? પાયરોફોસ્ફરિક એસિડમાં. H3PO4 નું સ્ટ્રક્ચર ડ્રો કરવું તો પેલા પી લખો, ડબલ બોન્ડ. હવે કેટલા હાઇડ્રોજન છે? ત્રણ હાઇડ્રોજન છે, ને ઓક્સિજન કેટલા બચ્યા? બે જ બચ્યા, તો એક ઓએચ બનશે, એક ઓએચ બનશે, અને બાકીનો એક હાઇડ્રોજન રહ્યો એ સિંગલ. તો આમાં કયો બંધ જોવા મળશે? પીએચ બંધ જોવા મળશે, અને બે પીઓએચ. H3PO2 માં જોઈએ તો પી ડબલ બોન્ડ સેમ ટુ સેમ, એક ઓએચ બનશે, કેમ કે બે ઓક્સિજન વપરાય, બાકીના હાઇડ્રોજન છે. તો આમાં બે પીએચ બંધ જોવા મળશે, એક અને બે પીએચ, અને એક ઓએચ બંધ, અને બીજો છે એ ડબલ બોન્ડ. સાયક્લો ટ્રાયમેટાફોસ્ફરિક માં શું આવશે? સાયક્લો ટ્રાયમેટાફોસ્ફરિક માં તો પી પી લખી નાખવાનો, પી અહીંયા આવશે ઓક્સિજન, અહીં ઓક્સિજન, પીઓપી 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 પીઓપી, બરાબર. આ તમારું ફોસ્ફરસ જોડે ડબલ બોન્ડ ઓક્સિજન ઓએચ, ડબલ બોન્ડ ઓક્સિજન ઓએચ, ડબલ બોન્ડ ઓક્સિજન ઓએચ. પહેલા મોટો, પહેલા પોલીમેટાફોરિક ફોસ્ફોરિક એસિડ છે, એમાં સેમ ટુ સેમ જે સ્ટ્રક્ચર કીધું ખુલી નાખવાનું છે. જે એસિડમાં પીએચ બંધ છે તે પ્રબળ રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે છે, એટલે આમ હાઇપોફોસ્ફરસ એસિડ બે પીએચ બંધ ધરાવતો હોવાથી એક સારો રિડક્શન કરતા છે. કયો હતો કે હાઇપોફોસ્ફરસ એસિડ એમાં બે પીએચ બંધ છે, બે પીએચ બંધ છે, કયા તો આ સારો રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ દર્શાવે છે. સર્વર સપોઝ સિલ્વર નાઇટ્રેટ ધાતવીય રિડક્શન માં AgNO3 H2O શું બનશે? AgHNO3 H3PO. આમ પીએચ બંધ જે છે આયનીકરણ પામે એચ પ્લસ આપતા નથી, જ્યારે બેઝિકતામાં કોઈ ભૂમિકા ભજવતા નથી. માત્ર એચ પરમાણુ કે જે પીઓએચ સ્વરૂપે ઓક્સિજન સાથે જોડાયેલો છે તે જ આયનીકરણ પામે અને બેઝિકતા ઉત્પન્ન કરે, એટલે કે H3PO3 H3PO4. તો આને કેટલા થાય? બેઝિકતા બે છે, જ્યારે આની કેટલી છે? ત્રણ છે. હાઇડ્રોજન બંનેમાં ત્રણ ત્રણ છે, પણ બેઝિકતા તો પીઓએચ વાળા કેટલા બને? બે બને છે, અને આમાં પીઓએચ ત્રણ બને છે, માટે ત્રિબેઝિક છે. એટલે H3PO3 ના બંધનમાં બે પીઓએચ છે, અને H3PO4 માં ત્રણ પીઓએચ છે, માટે બેઝિકતા છે અલગ અલગ છે. તો આ રીતે એનું છે લખશું. આ તો 15મો સમૂહ. નેક્સ્ટ આયા આપણે, હવે 16મા સમૂહના તત્વો જોઈશું. તો 16મા સમૂહમાં કયા કયા? પહેલા તો 16મો સમૂહ છે એમાં ઓક્સિજન આવી જાય, સલ્ફર આવી જાય, સેલેનિયમ આવી જાય, ટેલ્યુરિયમ આવી જાય, પોલોનિયમ આવી જાય, અને લિવર મોરિયમ તત્વ આવી જશે. બીજું તો સમૂહ 16 છે, ચાલકોજન તરીકે આપણે ઓળખીએ છીએ, ચાલકોજન તરીકે પણ ઓળખાય છે. એના ગુણ ભૌતિક ગુણધર્મો અને એનું વિશે કેન્સલ. લિવર મોરિયમ ખાલી આપણે જોઈ લઈએ તો લિવર મોરિયમ એ પણ કેવું છે? રેડિયો સક્રિય તત્વ છે, એની સંજ્ઞા એલવી છે, પરમાણુ ક્રમાંક 116 છેલ્લું તત્વ છે 16મા સમૂહ, એક પરમાણુ 292 છે, ઇલેક્ટ્રોન રચના RN 5F14 6D10 7S2 7P4 આવશે. અર્ધાયુ સમય તો કે ટૂંકો છે, માત્ર એક સેકન્ડનો નાનો ભાગ જે છે એનો ધરાવે છે. પછી બાહ્ય સંયુક્ત કોષમાં 6 ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોન રચના થાય NH2NP4 NH2NP4 છે. હવે એના ગુણધર્મો જોઈએ, પહેલો પરમાણુ ત્રિજ્યા અને આયન ત્રિજ્યા. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કોષની સંખ્યામાં વધારો થાય, પરમાણુ કદ અને આયન ત્રિજ્યા શું થાય? વધે. જેમાં અપવાદરૂપ ઓક્સિજન છે, કદ કેવું છે? નાનું છે. પહેલું તત્વ છે ઓક્સિજનનું કદ નાનું છે. આયનીકરણ એન્થાલ્પીમાં જોઈએ તો આયનીકરણ એન્થાલ્પીમાં સમૂહમાં ઉપરથી સમૂહમાં નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે, એટલે કદમાં શું થાય? થતો વધારો, કદમાં વધે છે, માટે આયનીકરણ એન્થાલ્પી ઘટે. આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય સમૂહના 15ના અનુવર્તિત સરખામણી કરતા કેવું હશે? એટલે કે સમૂહમાં પૂછાય તો 14નું છે એ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? તો 15 કરતા ઓછું હશે, એટલે 15નું કેવું હશે? વધારે હશે, કેમ કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના હતી જેમાં NH2NP3 હતું, આમાં NH2NP4 છે. નેક્સ્ટ ઓક્સિજન ઇલેક્ટ્રોન પ્રાપ્ત, ઓક્સિજન કેવો સુબદ્ધ સ્વભાવના કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી સલ્ફર કરતા કેવી ઓછી ઋણ છે? સલ્ફરને પોલોનિયમ તરફ જતા તેના મૂલ્ય કેવા થાય? ઓછા ઋણ થતા થાય. વિદ્યુત ઋણતામાં જોઈએ તો તત્વોમાં ફ્લોરિન તત્વ પછી કોનો નંબર આવે? ફ્લોરિન તત્વ પછી ઓક્સિજનનો નંબર આવે, સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું. સમૂહમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય, એટલે કે ઓક્સિજનથી પોલોનિયમ તરફ ધાત્વીય લક્ષણ વધશે. કેવું લક્ષણ વધશે? ધાત્વીય લક્ષણ વધશે. ભૌતિક ગુણધર્મ કેન્સલ છે, એની રાસાયણિક ગુણધર્મો છે જોઈ લઈએ. તો રાસાયણિક ગુણધર્મમાં પહેલી ઓક્સિડેશન અવસ્થા, તો સમૂહમાં કઈ ઓક્સિડેશન હોય? તો -2 ઓક્સિડેશન અવસ્થા. સ્થાયીતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. પોલોનિયમમાં -2 ભાગ્યે જ જોવા મળે. ઓક્સિજન ઘણી ઊંચી વિદ્યુત ઋણતાને કારણે OF2 સંયોજનમાં માત્ર ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, સિવાયના, એટલે OF2 સિવાયમાં OF2માં કયો ધન દર્શાવે, બાકીનામાં -2 દર્શાવે. OF2માં કઈ આવે? તો +2 જોવા મળે. OF2માં +2 સમૂહના અન્ય તત્વોમાં +2 જોવા મળે, +4 અને +6 જોવા મળે. જ્યારે +4 અને +6
એ વધુ સામાન્ય છે. જે સલ્ફર છે, સેલેનિયમ છે, ટેલ્યુડિયમ ઓક્સિજન સાથે સંયોજનમાં પ્લસ ફોર ઓક્સિજન અવસ્થા દર્શાવે છે, ફ્લોરિન સાથે સંયોજન બનાવે તે પ્લસ સિક્સ ઓક્સિડેશન અવસ્થા છે દર્શાવશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય છે તો પ્લસ સિક્સ ઓક્સિજન અવસ્થા કેવી થાય, સ્થાયીતા ઘટે જ્યારે પ્લસ ફોર ની સ્થાયીતા વધે છે. સમૂહમાં પ્લસ સિક્સ ની ઘટે પ્લસ ફોર ની વધે છે. કઈ અસર? નિષ્ક્રિય યુગ્મ અસર. પ્લસ ફોર અને પ્લસ સિક્સ ઓક્સિજન અવસ્થા બંધન પ્રાથમિક રીતે કેવા છે? સહસંયોજક છે. બંધ કેવા છે? સહસંયોજક છે. ઓક્સિજન પહેલું તત્વ છે, ગુણધર્મ કેવા છે? અનિયમિત છે. પહેલું તો દ્વિતીયાવર્તમાં પી વિભાગમાં અન્ય સભ્યોની જેમ ઓક્સિજન પણ કેવું છે? અનિયમિત વર્તણૂક તેના નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે. નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાની અસર એક કેવું છે? તો કયો બંધ જોવા મળે? પાણીમાં પ્રબળ હાઇડ્રોજન બંધ છે બના, જ્યારે H2S માં જોવા મળતો નથી. H2S માં હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. કારણ શું છે? તો હાઇડ્રોજન ઓક્સિજનમાં ડી કક્ષકની ગેરહાજરીને કારણે. સહસંયોજકમાં કેટલી? તો કે ચાર જ કક્ષક મર્યાદિત છે, ચાર સુધી. બે થી વધુ હોય બરાબર, આ તો એનું ચાર થી વધુ શક્ય નથી. હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયા એટલે હાઇડ્રેટ બનાવશે. સમૂહ સોના તત્વ તો કે H2E પ્રકારના હાઇડ્રેટ બનાવે. તો H2O છે, H2S છે, H2SE છે, H2TE છે, હાઇડ્રેટ સ્વયં બનાવે. હવે H2O થી એસિડિક લક્ષણ જે છે H2O થી H2TE તરફ જતો વધે છે. એસિડિક લક્ષણમાં થતા વધારા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા HE બંધ વિયોજન માટે ઘટાડા દ્વારા સમજાય. સારા દ્વારા બંધ વિધાન ઘટાડો થાય છે. ઘટાડો મતલબ એચ છે સહેલાઈથી છૂટી શકે માટે ઘટાડો થાય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એચી બંધ એન્થાલ્પી ઘટાડાના કારણે હાઇડ્રેટ સંયોજનોની તાપીય સ્થાયીતા એટલે કે થર્મલ સ્ટેબિલિટી H2O થી ઘટાડો થાય. એટલે શું થાય? તો ઘટાડો થાય. એસિડિક લક્ષણ વધે છે, ઉષ્મ સ્થાયીતા ઘટે છે. બરાબર. બીજું, પાણી સિવાયના બધા હાઇડ્રેટ સંયોજનો કહો. તો રિડક્શન કરતાનો ગુણધર્મ પાણી સિવાયના બધા કયો ગુણધર્મ જોવા મળે છે? તો રિડક્શન કરતા ગુણધર્મ જોવા મળે. અને આ લક્ષણ H2S થી H2T તરફ શું થાય? વધતું જાય છે. તો પહેલા તો આપણે એસિડિક લક્ષણ, પછી થર્મલ સ્ટેબિલિટી એટલે તાપીય સ્થાયીતા, અને હાઇડ્રેટ જે છે રિડક્શન કરતા ગુણધર્મ જે સમૂહ ઉપરથી નીચે તરફ જતા વધે હાઇડ્રોજન સિવાયના છે તેમાં. ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મકતા જોઈએ તો ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મક EO2 પ્રકારનું બનશે, અને બીજું EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવશે, જેમાં S છે સલ્ફર છે, SE છે, T ને પેલેનિયમ. જ્યારે ઓક્સિજન ઓઝોન સલ્ફર, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે, સેલેનિયમ ડાયોક્સાઇડ એ ઘન સ્વરૂપે છે. ડાયોક્સાઇડ નો ગુણધર્મ રિડક્શન કરતા ગુણધર્મ SO2 થી TO2 તરફ ઘટે. SO2 છે કેવો છે? પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. જ્યારે TO2 છે કેવો? રિડક્શન કરતા તરીકે વર્તે. ઉપરથી નીચે તરફ ઘટે છે, મતલબ જે SO2 છે રિડક્શન કરતા તરીકે, અને TO2 છે ઓક્સિજન કરતા તરીકે વર્તે. સલ્ફર અને સેલેનિયમ છે એ ટેલ્યુડિયમ પણ કેવો છે? EO2 પ્રકારના ઓક્સાઇડ સંયોજન ઉપરાંત EO3 પ્રકારનો બનાવે છે. SO3 છે, SCO3 છે, TO3 બનાવે. બધા સ્વભાવ કેવા છે? તો બધા સ્વભાવે બેઝિક જોવા મળે છે. બંને પ્રકારના ઓક્સાઇડ સ્વભાવ કેવા છે? બેઝિક, સોરી, એસિડિક જોવા મળે. હવે હેલોજન સાથે પ્રતિક્રિયાત્મક લખીએ તો આમાં બે પ્રકારના બને. EX6 પ્રકારનો છે, પછી EX4 પ્રકારનો, EX2 પ્રકારના હેલાઇડ બનાવે. ઈ જે છે એમાં હેલોજન તત્વ છે, સ્થાયીતાનો ઉતરતો ક્રમ F માઇનસ, પછી Cl માઇનસ, Br માઇનસ અને I માઇનસ. સ્થાયીતાનો ઉતરતો ક્રમ છે, સૌથી સ્થાયી હાઇડ્રોજન સાથે, પછી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. હેક્ઝા હેલાઇડ સંયોજનો પૈકી માત્ર હેક્ઝા ફ્લોરાઇડ સંયોજન સ્થાયી હેલોજન સંયોજન છે. કયું? હેક્ઝા ફ્લોરાઇડ, ફ્લોરાઇડ વાળું છે. બધા હેક્ઝા ફ્લોરાઇડ સંયોજનોમાં વાયુ સ્વરૂપે છે, સ્થાયી છે, બધા કેવા છે? વાયુ સ્વરૂપે છે. અષ્ટફલકીય બંધારણ ધરાવે છે. સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ છે, એમાં SF6 જેને અવકાશીય કારણોસર કેવું વિશિષ્ટ રીતે અપવાદરૂપ કેવું છે? સ્થાયી છે. એમાં એક સ્થાયી છે. કયું? SF6. ટેટ્રાફ્લોરાઇડમાં લખીએ તો ટેટ્રાફ્લોરાઇડમાં SF6, SF4 વાયુ છે, SE4 પ્રવાહી છે, TeF4 ઘન સ્વરૂપે જોવા મળે. સંકરણ લખવું તો SP3D સંકરણ જોવા. ત્રિપ્રમાણીય દ્વિપિરામિડલ બંધારણ કયું? ત્રિપિરામિડ દ્વિબંધારણ છે, પિરામિડલ બંધારણ જોવા મળે. ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણ જોવા મળે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા નિરક્ષ્ય સ્થાન રોકે, અને કેવો જોવા મળે? આકાર સીસો આકાર જોવા પણ કહેવાય, સીચો અથવા તો સીસો આકાર કહેવાય. ઓક્સિજન સિવાયના બધા જ ડાયક્લોરાઇડ સંયોજનો અને ડાયબ્રોમાઇડ સંયોજનો બનાવે. ઓક્સિજન સિવાયના હેલાઇડ સંયોજનમાં SP3 સંકરણ જોવા મળે. ડાયહેલાઇડ સંયોજનમાં તેઓ સમતુલ્ય બંધારણ ધરાવે. મોનોહેલાઇડ સંયોજનો સ્વભાવમાં દ્વિઅણુ છે, દ્વિઅણુ હોય છે. ઉદાહરણ તરીકે H2F2, H2SCl2, H2Br2, H2Cl, SCCl2, SCBr2. નીચે પણ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવશે. SC2Cl2 પ્લસ SCCl4 અને SC વિષમીકરણ પ્રક્રિયા, મતલબ એકનું ઓક્સિડેશન થાય અને એનું ને એનું રિડક્શન થાય, એક જ અણુનું, એને વિષમીકરણ પ્રક્રિયા કહેવાશે. નેક્સ્ટ આવ્યું ડાયોક્સિજન ટોપિક આપણો છે. તો પ્રયોગશાળામાં ડાયોક્સિજનને
પહેલું તો ઓક્સિજન યુક્ત ક્ષાર છે, પ્રોટોન ક્લોરાઇડ છે, નાઇટ્રેટ છે, કાં તો પરમેંગેનેટ ને ગરમ કરીએ તો સપોઝ પોટેશિયમ ક્લોરાઇડ છે, KClO3 એનું સૂત્ર થાય, ગરમ કરીએ હાજરીમાં તો KCl અને O2 બનશે, એટલે પોટેશિયમ ક્લોરાઇડ છે, કાં તો નાઇટ્રેટ છે, કાં તો પરમેંગેનેટ ને ગરમ કરવાથી ઓક્સિજન મળે. બીજું છે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં ધાતુઓના જે ઓક્સાઇડ છે અથવા તો કેટલાક ધાતુઓના ઉચ્ચતર ઓક્સાઇડ ને ઉષ્મીય વિઘટન દ્વારા, તો Ag2O સિલ્વર ઓક્સાઇડ છે અને Ag+O2 બને, પછી HgO છે તો Ag+O2 બને, Pb3O4 છે તેમાં PbO+O2 મળશે, અને PbO2 છે તેમાં PbO+O2 આપણને જે છે ઓક્સિજન તરીકે ઓક્સિજન જે મળે છે. બીજું છે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે અને સરળતાથી ઉદ્દીપકો એટલે કે સૂક્ષ્મ વિભાજિત ધાતુ અથવા તો મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે પાણી અને હાઇડ્રોજનમાં વિઘટન પામે, તો H2O2 એટલે શું બનશે, H2 અને O2 બનશે. મોટા ભાગે મોટા પાયે તેને પાણી અથવા હવામાંથી બનાવી શકાય. પાણીના વિદ્યુત વિભાજનમાં કેથોડ પર H2 અને એનોડ પર શું મળે છે આપણને, ઓક્સિજન જે મુક્ત થાય છે. ઔદ્યોગિક રીતે પ્રથમ કાર્બન ડાયોક્સાઇડ અને ત્યારબાદ પાણીની વરાળ દૂર કરી ડાયોક્સિજન મેળવવામાં આવે, ત્યારબાદ બાકી રહેલો જે વાયુ છે એને પ્રવાહીમાં ફેરવી વિભાગીય નિસંદન કરતા શું મળે, ડાયનાઇટ્રોજન અને ડાયોક્સિજન આપણને અહીંયા મળે છે. હવે એના ગુણધર્મો તો રંગવિહીન છે, પહેલું તો વાસવિહીન છે, 293 કેલ્વિન તાપમાને પાણીમાં એની દ્રાવ્યતા 100 cm³ છે, માં 3×3.08 cm³ સુધી હોય, સમુદ્ર અને જે જલ્ય જીવન છે એના આવશ્યકતા માટે કેવું મદદરૂપ પૂરતી છે એટલી જે છે. પ્રવાહીકરણ તાપ 90 કેલ્વિન તાપમાને 55 કેલ્વિન તાપમાને ઠરે છે. ત્રણ સ્થાયી છે એનો સમસ્થાનિકમાં O16 છે, O17, O18 છે. બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન વધતા કેવો છે, અપવાદરૂપ અનુચુંબકીય છે, જે આપણે કહી તો કે ચેપ્ટર જે આપણે 4 છે 11th નું આણ્વીય કક્ષકવાદ એમાં જોયું તો અનુચુંબકીય છે, બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન વધતા. ડાયોક્સિજન કેટલીક ધાતુઓ સાથે એટલે કે AU ને પેટી પ્લેટિનમ છે અથવા કેટલાક નિષ્ક્રિય વાયુ સિવાય બધી ધાતુ સાથે શું કરે, પ્રક્રિયા કરાવે. AU પેટી બીજા નિષ્ક્રિય વાયુ છે સિવાય બધે બધી ધાતુને થશે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવશે. પ્રક્રિયા કેવી છે, ઉષ્મા ક્ષેપક છે, ઉષ્મા ક્ષેપક છે, પ્રક્રિયાને ટકાવી મદદરૂપ થાય. જો પ્રક્રિયા શરૂ કરવા માટે કેટલીક બાહ્ય ગરમીની જરૂર પડે અને ઓક્સિજન ઓક્સિજન દ્વિબંધ છે વિયોજન થાય કેવી છે, ઘણી ઊંચી છે. પ્રક્રિયાઓ જોઈએ, ધાતુઓ ધાતુ કેલ્શિયમ સાથે પ્રક્રિયા થાય તો કેલ્શિયમ સાથે પ્રક્રિયા થાય કેલ્શિયમ ઓક્સાઇડ બને, એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3, ફોસ્ફરસ સાથે થાય P4O10 બને, કાર્બન સાથે CO2 બને, ઝિંક સાથે ZnO+SO2 અને CH4O2 તો શું બને, CO2+H2. ઉદ્દીપકીય ઓક્સિડેશનમાં SO2+O2 V2O5 ની હાજરીમાં પ્રક્રિયા થાય તો SO3 બને, HCl+O2 CuCl2 Cl2+H2 જેને આપણે ડીકન પ્રોસેસ કહીશું. આગળ આપણે જે આવશે આ ઉપર સંપર્ક વિધિ. ઉપયોગો ક્યાં ક્યાં થાય, તો ઉપયોગોમાં છે શ્વસનમાં, પછી દહન પ્રક્રિયામાં ઓક્સિજનનું મહત્વનું છે, પછી ઉપયોગ ઓક્સિએસિટીન વેલ્ડિંગમાં થાય, અનેક ધાતુઓના ઉત્પાદનમાં, સ્ટીલ ઉત્પાદનમાં છે, હોસ્પિટલોમાં થાય, અત્યંત ઊંચાઈ અથવા ઉડાણ દરમિયાન પર્વતારોહક ઉડાણ દરમિયાન થતો પર્વતારોહણમાં ઓક્સિજન જે સિલિન્ડરનો ઉપયોગ થાય, બળતણના દહનમાં પ્રવાહી ઓક્સિજનમાં હાઇડ્રોજન રોકેટ, હાઇડ્રોજન છે રોકેટને ઉપર ઉડવા માટે વિસ્મયજનક જે દબાણ પૂરું પાડે છે. પછી સાદા ઓક્સાઇડ છે, કેન્સર છે ટોપિક આપણે, સાદા ઓક્સાઇડ છે કેન્સર છે. નેક્સ્ટ ટોપિક આપણો છે ઓઝોન કેન્સર છે. સલ્ફરના અપરૂપો કેન્સર છે, સલ્ફર ડાયોક્સાઇડ કેન્સર છે, સલ્ફરના ઓક્સાઇડ છે આપણે ભણવાનું છે. સલ્ફરના ઓક્સાઇડ કયા કયા છે, તો સલ્ફરના ઓક્સાઇડમાં H2SO3 છે, H2S2O3 છે, H2S2O4 છે, H2SO5 છે, H2SX6 છે, H2SO4, H2S27, H2SO5, H2S28 આ બધા એના ઓક્સિડ એસિડ છે. ઓક્સિડ કેટલાક કેવા અસ્થાયી છે, અલગ કરી શકાતા નથી. તો પહેલું છે H2SO3, સલ્ફ્યુરસ એસિડ કેવા છે H2SO3 ને, બંધારણ દોરશું S, ડબલ બોન્ડ ઓક્સિજન, બાકી છે એને OH 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 કરી નાખો. સલ્ફ્યુરિક એસિડમાં જેટલા હાઇડ્રોજન એટલા OH બનાવવા પહેલા OH OH, બાકી રહે ઓક્સિજન ડબલ બોન્ડ થી દૂર નાખો, ડબલ બોન્ડ સાથે H2SO4. પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, પેરોક્સો બંધ જોવા મળશે કયામાં, પેરોક્સો બંધ જોવા મળે H2S2O8માં, પેરોક્સો ડાય બંધ જોવા મળશે. તો કયો પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ જેને H2S2O8 કહીશું આપણે. તો ફરી પાછું બે બાજુ OH OH 1H બનાવી દીધો OH, બાકી રહે ઓક્સિજન ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ, તો બાકી રહે બે ઓક્સિજન વચ્ચે શું કરશો, એક ઓક્સિજન આવા જ રાખશો, એક ઓક્સિજન આવા અને જોડી દેજો. પેરોક્સો 7 માં સેમ ટુ સેમ, પહેલા તો OH OH બનાવી દઈએ, એક બે સલ્ફર લખી નાખવાના, બે સલ્ફર, એક OH આવા દો, એક OH આવા દો, 7 ઓક્સિજન છે, એમાંથી બે વપરાઈ ગયા, બાકી રહ્યા કેટલા, તો બાકી રહ્યા
पांच में थी बब्बे भाग करना कि बे डबल बॉन्ड ओ करना कि आवाज बे डबल बॉन्ड ओ बे डबल बॉन्ड ओ बे डबल बॉन्ड ओ बाकी रहो एक ऑक्सीजन ऑक्सीजन हो जाए तो एस ओ एस बंद क्या जवाब मिले पायरो सल्फ्यूरिक एसिड ने उलियम कहवा से एच टू एस टू ओ सेवन में पछी पेरोक्साइड सल्फ्यूरिक एसिड में जवाब मिले पेरोक्साइड बंद जेमा एस ओ एस आप बंद कही छे सल्फ्यूरिक एसिड उत्पादन कैंसल छे એના ગુણધર્મો છે આપણે જોવાના છે ગુણધર્મોમાં સલ્ફ્યુરિક એસિડ કેવું છે રંગવિહીન છે ઘટ તેલી પ્રવાહી છે 298 કેલ્વિન તાપમાને વિશિષ્ટ ઘનતા 283 કેલ્વિન તાપમાને ઠરે 611 કેલ્વિન તાપમાને ઉકળે પછી ઉષ્મા જથ્થો ઉત્પન્ન કરે પાણીમાં ઉકળે ઉષ્મા જથ્થો ઉત્પન્ન થાય પાણીમાં ઉકળે ત્યારે પછી છે લાક્ષણિક સલ્ફ્યુરિક એસિડ છે કેવું છે નીચી બાષ્પશીલતા ધરાવે છે પ્રબળ એસિડિક લક્ષણ ધરાવે છે પાણી પ્રત્યે કેવું છે પ્રબળ રાસાયણિક આકર્ષણ ધરાવે છે ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની ક્ષમતા ધરાવે છે તો એના ચાર જે ગુણધર્મો પછી બે તબક્કામાં આયનીકરણ કરે તો H2SO4 + H2 H2O + HSO4 જેમાં K ની વેલ્યુ છે બહુ વધુ મળે ગ્રેટર ધેન 10 બીજામાં SO3 તો H3O + SO2 જેની વેલ્યુ 1.2 10 છે K1 જે છે વધુ છે મતલબ H2SO વધુ પ્રમાણમાં H+ અને HSO4 માં વિયોજન પામે એટલે વિયોજનતા મૂલ્ય વધુ એ કેવું દર્શાવે પ્રબળતા ઊંચી પ્રબળતા દર્શાવે પછી એસિડિક ક્ષારમાં બે શ્રેણી બનાવે સલ્ફેટ સંયોજન જેમાં સોડિયમ સલ્ફેટ કોપર સલ્ફેટ બીજું એસિડ સલ્ફેટ જેમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ નીચી બાષ્પશીલતાના કારણે વધુ બાષ્પશીલ એસિડ સંયોજનમાં અનુવર્તી ક્ષારોમાંથી ઉત્પાદન થાય એટલે MX + H2SO4 તો HX H2SO4 M2SO4 બને એમ ધાતુ હશે બીજું તો પ્રબળ નિર્જળીકરણ કરતાનો ગુણધર્મ ધરાવે છે એસિડ કેવો છે પ્રબળ નિર્જળીકરણ એટલે વાયુ છે પાણી છે ને દૂર કરે જો એસિડ વાયુ એસિડમાં પ્રક્રિયા ન કરતા હોય તો ભીના વાયુને સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરે તો શુષ્ક બનાવી શકાય કાર્બનિક સંયોજનમાંથી પાણી દૂર કરી તેને કાર્બોહાઇડ્રેટ સંયોજનોને બાળીને શું બનાવે કાળા બનાવે તો સુક્રોઝ છે C6H12O11 સુક્રોઝ H2SO4 નાખશું બનશે તો કાર્બનમાં બનશે બ્લેક થઈ જશે અને H2O છે દૂર થશે H2O દૂર થાય સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે પ્રબળ માધ્યમમાં એસિડ જે છે પ્રબળ માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતા વર્તે છે સપોઝ ફોસ્ફોરિક એસિડ છે નાઇટ્રિક એસિડ વચ્ચેનો મધ્યવર્તી ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ વચ્ચેનો મધ્યવર્તી ધાતુ અને ધાતુ બંનેમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે ઓક્સિડેશન થાય અને સલ્ફ્યુરિક એસિડમાં શું બને SO2 બને SO2 માં રિડક્શન પામે CO + H2SO4 તો શું બને CO2 + SO2 S + H2SO4 તો SO2 + H2O બનશે અને C + H2SO4 તો CO2 + SO2 બનશે અને + H2O છૂટું પડશે એના ઉપયોગો જોઈ લઈએ ઉપયોગોમાં છે ઉપયોગ પહેલું તો સલ્ફ્યુરિક એસિડ છે એક ઉત્પાદન ઔદ્યોગિક રસાયણમાં થાય પછી એનો ઉપયોગ છે સલ્ફ્યુર મોટો જથ્થો ખાતરના ઉત્પાદનમાં થાય જેમાં એમોનિયમ સલ્ફેટ આવે સુપર ફોસ્ફેટ આવે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં થાય પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં વર્ણક છે પેન્ટ છે રંગકોના મધ્યવર્તી સંયોજનમાં પ્રક્ષાલક ઉદ્યોગમાં ધાતુકર્મી અનુપ્રયોગમાં જેને એનેમેલિંગ કહેવાય ઇલેક્ટ્રોપ્લેટિંગ છે ગ્રેનાઇઝ છે ધાતુની સફાઈ કરતા પહેલા જે ધાતુની સફાઈ માટે સંગ્રાહક કોષમાં વપરાય બીજું છે નાઇટ્રોસેલ્યુલોઝ ના ઉત્પાદનમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વપરાય તો આ તો તમારે સલ્ફ્યુરિક એસિડ એના ગુણધર્મો અને એના ઉપયોગો નેક્સ્ટ ટોપિક આપણો છે સમૂહ 17 સમૂહ 17 માં કયા કયા તત્વો છે પહેલા તો સમૂહ 17 માં આપણી ફ્લોરિન હોય ક્લોરિન હોય બ્રોમિન હોય આયોડિન એસ્ટેસ્ટાઇન હોય અને છેલ્લું તત્વ જે નવું છે એને ટેનેન્સિન કહેવાશે 17 ના સમૂહ જેમાં હેલોજન તત્વ કહેવાય હેલોજન તત્વનો મીનિંગ છે ગ્રુપ ગ્રીક ભાષામાં હેલો છે ક્ષાર અને જેનસ મતલબ ઉત્પન્ન ક્ષાર ઉત્પન્ન કરનાર તત્વો તરીકે એને ઓળખવામાં આવે છે હેલોજન તત્વો છે ઊંચી પ્રતિક્રિયાત્મકતા પ્રતિક્રિયાત્મક અધાત્વીય તત્વો છે અધાત્વીય તત્વો છે સમૂહ 1 અને 2 ની જેમ 17 ના સમૂહ પણ એકબીજા સાથે વધુ સમાનતા દર્શાવે બરાબર એનું છે છેલ્લું તત્વ છે એના એને એસ્ટેસ્ટાઇન અને ટેનેન્સિન બંને કેવા છે રેડુ સક્રિય છે પ્રાપ્તિ સ્થાન કેન્સલ છે આપણે છેલ્લું તત્વ આવ્યું કયું ટેનેન્સિન ટેનેન્સિન જેની સંજ્ઞા TS છે પરમાણુ ક્રમાંક 117 છે પરમાણુ દળ 294 છે RF RN PF 14 6D10 7S 7P 7S2 7P5 આવશે અર્ધાયુષ્ય કેવો છે માત્ર મિલી સેકન્ડ છે અર્ધાયુષ્ય માત્ર મિલી સેકન્ડ પહેલો ગુણધર્મ છે એનો બાહ્ય કોષમાં NS2NP5 સાત ઇલેક્ટ્રોન ધરાવે જે નિષ્ક્રિય વાયુ કરતા એક ઇલેક્ટ્રોન ઓછો પરમાણુ અને આયન ત્રિજ્યામાં હેલોજન તત્વ મહત્તમ અસરકારક કેન્દ્ર વીજભાર કારણે અનુવર્તી આવર્તમાં સૌથી ઓછી પરમાણુ ત્રિજ્યા ધરાવે છે ફ્લોરિન છે બીજા આવર્તમાં અને અન્ય તત્વો છે ત્રિજ્યા ઘણી ઓછી છે ફ્લોરિન થી આયોડિન તરફ જતા ક્વોન્ટમ કોષમાં ક્રમ વધવાની સાથે પરમાણુ ત્રિજ્યાની ત્રિજ્યા શું થશે વધે છે આયનિક એન્થાલ્પી તો કે ઇલેક્ટ્રોન ગુમાવવું કેવું છે ઓછું દળ ધરાવે એટલે ઊંચી આયનિક એન્થાલ્પીને ધરાવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણીય કદ વધવાના સાથે શું થાય તો કે આયનિક એન્થાલ્પી ઘટશે
પ્રાપ્તિ એન્થાલ્પીમાં જોઈએ તો અનુવર્તી આવર્તમાં મહત્તમ ઇલેક્ટ્રોન ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ધરાવે, કારણ તો કે તત્વો પરમાણુ સ્થાયી નિષ્ક્રિય બાજુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરાવે, એક ઇલેક્ટ્રોન ઓછો ધરાવે છે, એક ઇલેક્ટ્રોન કેવો છે ઓછો છે, એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થતી જાય. ફ્લોરિન છે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિન કરતા કેવી છે, ઓછી છે ફ્લોરિનની, કારણ તો કે ફ્લોરિનનું કદ નાનું છે, ફ્લોરિનનું કદ નાનું છે, ફ્લોરિનની સાપેક્ષે નાની 2p કક્ષક એ પ્રબળ આંતર ઇલેક્ટ્રોન અપાકર્ષણ છે, એટલે આવનાર ઇલેક્ટ્રોન કેવું થાય વધુ અપાકર્ષણ અનુભવે, માટે ફ્લોરિન છે એની ઇલેક્ટ્રોન એન્થાલ્પી છે ઋણ ઇલેક્ટ્રોન એન્થાલ્પી એ ક્લોરિનની એન્થાલ્પી કરતા કેવી છે, ઓછી છે, કારણ તો કે ફ્લોરિનનું કદ નાનું છે એટલે આવનાર ઇલેક્ટ્રોન છે વધુ આકર્ષણ અનુભવી શકે એવું અપાકર્ષણ થશે. વિદ્યુત ઋણતામાં, તો વિદ્યુત ઋણતામાં સૌથી વધુ ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો વિદ્યુત ઋણતા ઘટે, ફ્લોરિન આવર્તમાં સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વો તરીકે વર્તે ફ્લોરિન છે. ભૌતિક ગુણધર્મ કેન્સલ છે. ઓક્સિડેશન અવસ્થામાં જોઈએ તો ઓક્સિડેશન અવસ્થામાં -1 ઓક્સિડેશન અવસ્થા, ક્લોરિન બ્રોમિન અને આયોડિન +1 +3 +5 +7 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે, બરાબર. અને ભૂમિ ઓક્સિડેશન અવસ્થા જોઈએ 1 +1 -1 અવસ્થા સ્પષ્ટીકરણ આપે, પછી 3 જોઈએ તો 3 ઓક્સિડેશન અવસ્થા, 5 ઇલેક્ટ્રોન +5 ઓક્સિડેશન અવસ્થા અને 7 ઇલેક્ટ્રોન +5 ઇલેક્ટ્રોન છે સ્પષ્ટીકરણ આપણને દર્શાવ્યું. તૃતીય ઓક્સિડેશન અવસ્થા જેમાં ક્લોરિન અને બ્રોમિન છે એ આયો ક્લોરિન બ્રોમિન આયોડિન ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા મુખ્યત્વે ત્યારે પ્રાપ્ત થાય જ્યારે હેલોજન તત્વના નાના અને ઉચ્ચ વિદ્યુત ધારા ક્લોરિન અને ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાય, દાખલા તરીકે આંતર હેલોજન સંયોજનો અથવા ઓક્સાઇડ સંયોજનો અથવા ઓક્સિડેશન સંયોજનમાં ક્લોરિન છે બ્રોમિન ઓક્સાઇડ સંયોજનમાં અને ઓક્સો એસિડ સંયોજનમાં +4 અને +6 ઓક્સિજન જોવા મળે. પછી ફ્લોરિન પરમાણુની સંયોજકતા કોષમાં ડી કક્ષકો હોતી નથી, તેનું અષ્ટક વિસ્તારી શકાતું નથી, માટે માત્ર કઈ જોવા મળે -1 જોવા મળે. આ બધા હેલોજન કેવા છે, વધુ પ્રતિક્રિયાત્મક છે, ધાતુ અને ધાતુ સાથે પ્રક્રિયા કરી હેલાઇડ સંયોજન બનાવે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય છે હેલોજનની તત્વોની પ્રતિક્રિયાત્મકતા કેવી જાય ઘટી જાય, ફ્લોરિન પછી હેલોજન જે છે એની પ્રતિક્રિયાત્મક ઘટતી જાય. હવે હેલોજન ઇલેક્ટ્રોન સ્વીકારવાની ઇલેક્ટ્રોન સ્વીકારી શકવાના કારણે હેલોજન તત્વો કેવા છે, પ્રબળ ઓક્સિડેશન કરતાનો સ્વભાવ ધરાવે છે, એટલે F2 છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા. ત્યારે અન્ય હેલાઇડ છે એ દ્રાવણમાં અથવા ઘન અવસ્થામાં ઓક્સિડેશન કરે, જ્યાં એક હેલોજન ઊંચા પ્રમાણીય ક્રમાંક વાળા હેલાઇડ સાથે આયનનું ઓક્સિડેશન કરે, સપોઝ F2 છે X- છે આયનમાં શું કરશે F- X2 Cl2 2X- X- Cl2 ને BrI-, તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હેલોજન તત્વોનો જલીય દ્રાવણમાં ઘટતી જતી ઓક્સિડેશન કરતાનો ક્ષમતાનો પુરાવો તે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ પરથી મેળવી શકાય, પોટેન્શિયલ પરથી મેળવી શકાશે આપણે જરૂર છે. હેલોજન તત્વોની સાપેક્ષ ઓક્સિડેશન કરતા શક્તિ તેની પાણી સાથેની પ્રક્રિયાથી વધુ સારી સમજાય, પાણી સાથે ક્લોરિનનું ક્લોરિન પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે, પાણીનું શું કરે ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે, જ્યારે ક્લોરિન અને બ્રોમિન છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અનુવર્તી હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે, એટલે ક્લોરિન શું કરે તો પાણીનું ઓક્સિડેશન કરી પાણીનું ઓક્સિજન જે છે એનું ઓક્સિડેશન કરશે ઓક્સિજનમાં, જ્યારે ક્લોરિન બ્રોમિન છે અનુવર્તી હાઇડ્રોહેલિક અને હાઇપોહેલસ જે છે બનાવશે એસિડ બનાવશે. આયોડિન પાણી સાથે પ્રક્રિયા કરી અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે કે I- નું એસિડિક માધ્યમમાં ઓક્સિજન વડે ઓક્સિડેશન થઈ અને ફ્લોરિન દ્વારા જોવા મળતી, તો F2H2 શું બનશે HF F એટલે આ બનશે HF અને O2 બનશે. હવે X2 છે સપોઝ Cl અને તો HX બનાવશે ને HOX અને હાઇડ્રોહેલિક એસિડ અને હાઇપોહેલસ એસિડ બનાવશે. I છે શું બને તો I2 અને H2O2 ઓક્સિજનની હાજરીમાં શું થશે એનું તો ઓક્સિજન વડે ઓક્સિડેશન થઈ. હવે એની અનિયમિત વર્તણૂક ફ્લોરિનની, તો ફ્લોરિન છે પહેલું તો P વિભાગના તત્વોમાં ફ્લોરિન પણ ઘણા અનિયમિત ગુણધર્મો, ફ્લોરિન માટે આયનિક એન્થાલ્પી છે, વિદ્યુત ઋણતા છે, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો હેલોજન તત્વના વલણ અપેક્ષિત મૂલ્ય કરતા કેવા છે ઊંચા છે, આયનીકરણ અને સહસંયોજક ત્રિજ્યા છે, ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે, બંધ વિયોજન એન્થાલ્પી, પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો અપેક્ષિત મૂલ્ય કરતા કેવા જોવા મળે નીચા જોવા મળે છે. ફ્લોરિનની અનિયમિત વર્તણૂક છે તેનું કારણ તો કે નાનું કદ, ઊંચી સૌથી વધુ વિદ્યુત ઋણતા, નીચી FF બંધ વિયોજન એન્થાલ્પી અને સંયોજક કોષમાં ડી કક્ષકોની અપ્રાપ્યતા. ફ્લોરિન છે મોટાભાગની પ્રક્રિયાઓ કેવી છે, ઉષ્માક્ષેપક છે, તે અન્ય તત્વો સાથે અને સાથે નાનું અને પ્રબળ બંધ બનાવવાના કારણે ઉષ્માક્ષેપક છે, એક જ ઓક્સિજન એસિડ બનાવે છે, જ્યારે અન્ય છે અનેક ઓક્સિજન એસિડ બનાવે છે. ઓક્સિજન એસિડના ટોપિકમાં પ્રબળ હાઇડ્રોજન બંધના કારણે હાઇડ્રોજન ફ્લોરાઇડ પ્રવાહી અવસ્થા અને ફ્લોરિનના નાના કદ અને ઊંચી વિદ્યુતના કારણે HFમાં હાઇડ્રોજન બંધ બને છે અને મોટા કદ અને નીચી વિદ્યુતતા ધરાવતા અન્ય હાઇડ્રોજન એટલે કરતા કયા જોવા મળે વાયુ સ્વરૂપમાં જોવા મળે છે. હવે હેલોજન જેની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, જેને હાઇડ્રોજન પ્રતિની પ્રતિક્રિયાત્મક લખીએ, તો એમાં આવશે હાઇડ્રોજન જે છે એ પ્રક્રિયા કરી હાઇડ્રોજન હેલાઇડ સંયોજન બનાવે,
પરંતુ હાઇડ્રોજન માટેનું અપાક આકર્ષણ ક્લોરીન થી આયોડિન તરફ જતા શું થાય ઘટતું જાય છે એટલે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો પાણીમાં ઓગળી હાઇડ્રોહેલિક એસિડ બનાવે છે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો કેટલાક ગુણધર્મો આપણે જોઈએ તો એસિડિક પ્રબળતાનો ક્રમ યાદ રાખશું HF HCl HBr અને એસિડિકતા એસિડિક પ્રબળતાનો ક્રમ સમૂહમાં ઉપરથી નીચે બધા હાઇડ્રોજન સ્થાયીતા જે બંધ વિયોજન એન્થાલ્પી સ્થાયીતાની સ્થાયીતા બંધ એન્થાલ્પી તો HF ક્રમ છે ઊંધો થઈ જશે HF HCl ઘટવાનું કારણ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો ઓક્સિજન બના મોટા ભાગના અસ્થાયી છે જેમ ફ્લોરિન બે બનાવે છે OF2 અને O2F2 બનાવે OF2 અને OF2 જેમાં OF2 છે એ માત્ર ઉષ્મીય રીતે સ્થાયી છે ઓક્સિજન સંયોજનો આવશ્યક રીતે ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો છે કારણ કે ફ્લોરિન ઓક્સિજન કરતા વધુ વિદ્યુતનું છે અને પ્રબળ ફ્લોરિનેશન કરતા કેવા છે પ્રબળ ફ્લોરિનેશન એટલે O2 F2 પ્લુટોનિયમને P4O6 માં ઓક્સિડેશન કરે પ્રક્રિયાને શક્તિહીન ન્યુક્લિયરમાં બળતણમાંથી પ્લુટોનિયમને દૂર કરવા માટે પીઓએફ તરીકે દૂર કરવા માટે ઉપયોગ થાય છે નેક્સ્ટ એમાં ક્લોરીન અને આયોડિન જે છે ક્લોરીન છે બ્રોમિન આયોડિન એ ઓક્સાઇડ સંયોજનો બનાવે જેમાં હેલોજન તત્વો ઓક્સિડેશન કઈ જોવા મળે +1 થી +7 સુધી જોવા મળે ઉષ્માકીય ઉષ્માગતિકીય શાસ્ત્ર અને ગતિકી જે છે સંયોગીકરણ સામાન્ય રીતે હેલોજન તત્વો કેવા છે ઓક્સાઇડ સ્થાયીતા ક્રમ લખવો હોય તો CN આઈ સ્થાયી બી CN અને બીઆર ICB ICB આયોડિન ઓક્સાઇડ સ્થાયીતાનું કારણ તો આયોડિન ઓક્સિજન વચ્ચે કેવું છે વધુ ધ્રુવીય એટલે વધુ પોલરાઇઝેબિલિટી જોવા મળે ક્લોરીનના કિસ્સામાં ડી કક્ષકો પ્રાપ્યતાના કારણે ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે બહુ ધ્રુવ બંધ જોવા મળે જેની સ્થાયીતા વધારે જ્યારે બ્રોમિનમાં બંને લાક્ષણિકતાઓના અભાવના કારણે બ્રોમિન કેવા છે ઓક્સાઇડ છે સૌથી ઓછા સ્થાયી છે ઓછા સ્થાયી છે હેલોજન તત્વોના ઉચ્ચતર ઓક્સાઇડ સંયોજનનું વલણ નિમ્નતર ઓક્સાઇડ સંયોજનના કરતાં કેવું છે વધુ સ્થાયી છે ક્લોરીનના ઓક્સાઇડ જોતા Cl2O છે ClO2 છે Cl2O6 Cl2O3 પ્રતિક્રિયાત્મકતા ઓક્સિડેશન કરતા તરીકે વિસ્ફોટક વલણ દ્વારા Cl2 કાગળના માવા અને વિરંજક તરીકે વપરાય બ્લીચિંગ તરીકે પાણીના શુદ્ધિકરણમાં બ્રોમિનના BrO છે BrO2 BrO3 સૌથી ઓછા સ્થાયી હેલોજન ઓક્સિજન છે મધ્ય ઋણમાં અનિયમિતતા તેઓ નીચા તાપમાને કેવા અસ્થિરતા ધરાવે અને વધુ શક્તિશાળી ઓક્સિડેશન કરતા આયોડિનના તો કે I2O4 છે I2O5 છે I2O7 છે અદ્રાવ્ય ઘન અવસ્થામાં જોવા ગરમી આપતા વિઘટન પામે અને IOF સારું કેવો છે સારો ઓક્સિજન કરતા તેઓ કાર્બન મોનોક્સાઇડમાં માપનમાં ઉપયોગી છે I2O5 કાર્બન મોનોક્સાઇડના માપનમાં ઉપયોગી છે નેક્સ્ટ છે ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મક હેલોજન તત્વો ધાતુઓ સાથે પ્રક્રિયા કરી હેલાઇડ બનાવશે બ્રોમિન છે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ બ્રોમાઇડ બનાવે આયનિક લક્ષણ જોઈએ તો MF MCl MBr અને આ ક્રમમાં છે એમ એક ધાતુ સંયોજક છે જો એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતી હોય તો ઉચ્ચ ઓક્સિડેશન વાળો હેલાઇડ છે એ નિમ્ન હેલાઇડ જે અસ્થાવળો છે એના કરતા કેવો છે વધુ સહસંયોજક હશે SnCl4 છે PbCl4 છે SbCl5 UF6 એના કરતા Cl2 છે SnCl2 છે PbCl2 કેવા છે વધુ સહસંયોજક નીચે છે કેવા છે વધુ સહસંયોજક છે નેક્સ્ટ છે હેલોજન પ્રત્યે હેલોજનની પ્રતિક્રિયા તો હેલોજન જોડાશે તો કયા કે આંતર હેલોજન કેવા તેમાં XX ડેશ બને પછી XX3 બને XX5 XX7 જેમાં આંતર હેલોજન સંયોજક કહીશું જેમાં એક્સ જે છે પહેલો છે કેવો મોટા કદવાળો હશે એક્સ ડેશ છે કેવો હશે નાના કદવાળો હશે એક્સ છે નાના કદવાળો હશે નેક્સ્ટ ટોપિક આપણો ક્લોરીન ક્લોરીન છે એનું ઉત્પાદન તો સીલે કર્યું હતું કોના દ્વારા કે Mn2 ની એસ્ટર પ્રક્રિયા કરી ક્લોરીનની શોધ થઈ જેને ક્લોરીન સ્વભાવ કેવો સ્વભાવ પ્રસ્થાપિત સ્થાપિત કર્યો રંગના આધારે તેને ક્લોરીન નામ સૂચ્યું ગ્રીક વર્ડ ક્લોરીન છે ક્લોરસ શબ્દ પરથી આવે છે લીલાશ પડતો પીળો છે ક્લોરીનની બનાવટ જોઈએ પહેલી તો પહેલું બનાવટ છે એની મેંગ્રીઝ ડાયોક્સાઇડ એટલે MnO2 ને સાંદ્ર સલ્ફ્યુરિક સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ગરમ કરતા એટલે MnO2 + HCl શું બને MnCl2 Cl2H2 HCl ની જગ્યા પર NaCl અને H2SO4 લઈએ તો સેમ પ્રક્રિયા Cl2 બનશે પર મેંગેનેટ ને HCl સાથે પ્રક્રિયા કરીએ તો MnO4 + HCl KCl MnCl2 અને આપણને Cl2 મળશે ડિકન પ્રોસેસમાં શું છે તો ડિકન પ્રોસેસમાં 723 કેલ્વિન તાપમાને CuCl2 ની ઉદ્દીપકની હાજરીમાં વાતાવરણ ઓક્સિજન વડે હાઇડ્રોજન ક્લોરાઇડનું ઓક્સિડેશન થાય HCl + O2 CuCl2 શું મળે Cl2 + H2O વિદ્યુત વિભાજન દ્વારા તો બ્રાઇન સોલ્યુશન જેને આપણે NaCl અથવા સાંદ્ર NaCl નું દ્રાવણ કહીએ જેમાં ક્લોરીન વાયુ મેળવવામાં ક્લોરીન આપણને એનોડ પર મુક્ત થાય અને બાકીની ઉપપેદાશ આપણને ત્યાં મળશે ગુણધર્મોમાં તો કે તીવ્ર અને ગુણામણકારક વાસ ધરાવતો લીલાશ પડતો વાયુ છે હવા કરતા 2 થી 5 ગણો ભારે પ્રવાહીકૃત પામે સહેલાઈથી અને 239 કેલ્વિન તાપમાન ઉપર પાણીમાં કેવો છે દ્રાવ્ય છે ધાતુ સાથે પ્રક્રિયા કરો તો AlCl3 Na સાથે NaCl Fe સાથે FeCl3 બનાવે P સાથે PCl3 S સાથે HCl2 બનાવે હાઇડ્રોજન પ્રત્યાકર્ષણ HCl તો HCl H2S તો HCl C6H12 Cl2 પછી છે ક્લોરીનની મંદ અને ઠંડા બે સાથે પ્રક્રિયા કરે તો ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ બનાવશે
गरम साथे प्रक्रिया करे तो क्लोराइड અને ક્લોરાઇડ બને, ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ, તો NaOH + Cl2 ઠંડ મંદ અને ઠંડ સાથે તો NaCl + OClH2 બનશે. ગરમ અને સાંદ્ર તો NaCl તો ખરું પણ NaClO3 બનશે. શું બનશે? NaCl, જેને ક્લોરેટ કહેવાશે અને હાઇપોક્લોરાઇડ કહેવાશે. ફોડેલા ચૂનો એટલે કે વિરંજક પાવડરમાં તો કે CoH2 Cl2 શું બનશે? CaOCl2 CaCl2 + અને વિરંજક પાવડરનું સંગઠન કહેવાશે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનમાં CH4 + Cl2 CH3 ક્લોરાઇડ બને છે. ઇથિન માં બનતો 1 2 ડાયક્લોરો બને. હવે સ્થિર પડેલું ક્લોરિન જળ છે જેમાં HCl અને HOCl બના, જે પીળો રંગમાં એટલે હાઇપોક્લોરસ એસિડ HOCl નવજાત ઓક્સિજન આપે, અને જે ઓક્સિજન ક્લોરિનના ઓક્સિજન કરવા માટે અને વિરંજન કરવા માટે ગુણધર્મ જવાબદાર છે. ક્લોરિનનું ફેરક ક્લોરિન ફેરસનું ફેરિકમાં, સલ્ફાઇડનું સલ્ફેટમાં, સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં, આયોડીનનું આયોડીનમાં ઓક્સિજન કરે. સલ્ફર ડાયોક્સાઇડ અને આયોડીનની હાજરી પાણીની હાજરીમાં સલ્ફ્યુરિક અને આયોડિક એસિડ બને. તો FeSO4 તો Fe પ્લસ 2 તો પ્લસ 3 માં રૂપાંતર કર્યું. પછી NO2SO4 સલ્ફેટ 3 નું SO4 માં, SO2 નું SO4 I નું આયોડિક એસિડમાં. ક્લોરિન કેવો શક્તિશાળી વિરંજક છે. વિરંજન પ્રક્રિયા ઓક્સિડેશન થવાને કારણે થાય. તો બેઝની હાજરીમાં શાકભાજી અથવા કાર્બનિક દ્રવ્ય વિરંજન કરે એટલે ક્લોરિન. તો Cl2 + H2 શું બનશે? H0 અને નવજાત ઓક્સિજન શું કરશે? રંગવિન પદાર્થમાં રંગીન પદાર્થ રંગવિન બનાવશે. આજે ઓ બન્યો અને નવજાત ઓક્સિજન કહેવાશે. ઉપયોગોમાં તો ઉપયોગોમાં લાકડાના માવા, કાગળ અને રેવનના ઉત્પાદનમાં થાય. પછી રૂ અને કાપડના વિરંજનમાં, ગોલ્ડ અને પ્લેટિનમના નિષ્કર્ષણમાં, રંગ ઔષધો CCl4 છે, CaCl3 DT DDT છે, પ્રસિતક વગેરેમાં સંયોજન ઉત્પાદનમાં, પીવાના પાણીને રોગાણુ મુક્ત અથવા રોગાણુ રહિત કરવા માટે પોઝિન COCl2, અસ્ત્રવાયુ CCl3NO2, મસ્ટર્ડ વાયુ મેથિસ SCH2Cl SCH2Cl જેને મસ્ટર્ડ બનાવટમાં ઉપયોગ થાય. કોણ? ક્લોરિન. હાઇડ્રોજન ક્લોરાઇડ કેન્સલ છે HCl. નેક્સ્ટ ટોપિક આવશે હવે હેલોજન તત્વના ઓક્સો એસિડ. હેલોજન તત્વના ઓક્સો એસિડમાં તો ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદના કારણે ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે. કહો તો કે HOF. પછી ફ્લોરિક 1 એસિડ અથવા તો હાઇપોફ્લોરસ એસિડ તરીકે ઓળખાય. અનેક તત્વો ઓક્સો બનાવે અને સંયોજન કેવા શુદ્ધિકરણ અલગીકરણ કરી શકાતું નથી. તો કયા કયા ઓક્સો એસિડ છે? પહેલું છે હેલિક એસિડ, પછી બીજાને હેલિક 3 એસિડ, હેલિક 5 અને હેલિક 7. આયન ઓક્સિડેશન અવસ્થા 1 વાળાને હાઇપોહેલસ કહેવાય છે. હેલસ હેલિક અને તો હેલસ અને હેલિક, હેલસ અને હેલિક ઉપર હાઇપો આવવાનું, આમાં પર રાખવાનું. ફ્લોરિન એક જ બનાવે તો HOF HOF, આમાં HOF HOCl HB. પછી આવશે ઓક્સિજન ઉમેરતો જવાનું, બરાબર? ઓક્સિજન તો ક્લોરિન બધા બનાવશે, ક્લોરિન બધા બનાવશે. HOCl પછી HOClO2 HClO3 બ્રોમિન અને આયોડિન હેલિક થી બનાવશે. હેલિક 3 બનાવતા 3 આમાં જોવા મળતા નથી. HO બ્રોમિક એસિડ આયોડિક અને પર બ્રોમિક અને પર આયોડિક સૂત્ર બંધારણમાં તો ઓક્સિજન વચ્ચે રાખવાનો, આ બાજુ હાઇડ્રોજન, આ બાજુ હેલોજન. સપોઝ X તો X ને Cl તો Cl. પછી જેટલા જે નવા આયા ઓક્સિજન એને ડબલ બોન્ડ થી દર્શાવવાનો. સપોઝ આ 2 વાર, આ 3 વાર, આ તમારું થઈ ગયું સ્ટ્રક્ચર બંધારણ એનું. અને હાઇપોક્લોરસ ક્લોરિક, ક્લોરસ ક્લોરિક અને એ થશે ક્લોરસ હાઇપોક્લોરસ ક્લોરસ ક્લોરિક અને પર ક્લોરિક એસિડ. નેક્સ્ટ ટોપિક તમારો આંતર હેલોજન કેન્સલ છે. છેલ્લો ટોપિક આપણો આ છેલ્લો ટોપિક છે તમારો સમૂહ 18 ના તત્વો. તો સમૂહ 18 માં કયા કયા તત્વો છે? પહેલા તો હિલિયમ આવે, નિયોન આવે, આર્ગોન આવે, ક્રિપ્ટોન આવે, ઝેનોન અને રેડોન. અને બીજું છે છેલ્લું તત્વ છે જેને ઓર્ગેનેસોન કહેવાશે, જે બધા જ વાયુ અવસ્થામાં છે. રાસાયણિક કે અપ્રતિક્રિયાત્મક છે, નિષ્ક્રિય છે, ઓછા સંયોજન બનાવે એટલે ઉમદા વાયુ તરીકે ઓળખે છે. પ્રાપ્તિ સ્થાન કેન્સલ છે એનું. છેલ્લું તત્વ છે ઓર્ગેનેશન ઓર્ગેનેસોન, જેને ઓજી કહેવાશે. પરમાણુ ક્રમાંક 118 છે, 294. ઇલેક્ટ્રોન રચના Rn 5F14 6D10 7S2 7P6 ઓજી. ઉત્પાદન અર્ધાયુષ સમય છે 0.7 મિલી સેકન્ડ છે. હવે ઇલેક્ટ્રોન રચનામાં લઈએ તો હિલિયમ સિવાયના બધા તત્વો ઉમદા વાયુ. ઇલેક્ટ્રોન રચના NS2 NP6 જોવા મળે. હિલિયમ છે અપવાદરૂપ છે, 1S2 યાદ રાખશું આપણે, જેમાં નિષ્ક્રિય સ્વભાવ. સ્થાયી ઇલેક્ટ્રોન રચના કારણે ઊંચી
આયનીકરણ એન્થાલ્પી હશે, સમૂહ ઉપરથી નીચે તરફ જાય છે પરમાણુકરણ વધવાની સાથે શું થાય ઘટે. પછી આયન ત્રિજ્યામાં જોઈએ તો ઉપરથી નીચે તરફ જતા આયન ત્રિજ્યા છે પરમાણુ ક્રમાંક વધવાની સાથે વધશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા નથી એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્ય કેવું મળે, વધુ ધન મૂલ્ય જોવા મળે, વધુ ધન જોવા મળે. એટલે એના ભૌતિક ગુણધર્મો, તો કે ભૌતિક ગુણધર્મો આપણે કેન્સલ છે. રાસાયણિક ગુણધર્મોમાં જોઈએ, રાસાયણિક ગુણધર્મોમાં તો ઉમદા સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક છે નિષ્ક્રિયતાના કારણો, તો કે હિલિયમ સિવાય બધા તત્વોમાં NH2 NP6, પછી ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને વધુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે કેવા છે, નિષ્ક્રિય છે. ઉમદા વાયુની શોધના સમયથી જ તેની પ્રતિક્રિયા વારંવાર તપાસમાં આવી, પરંતુ પ્રક્રિયા કરી તેના શોધ બનાવવામાં ઘણા પ્રયત્નો અસફળ રહ્યા. જેમાં નીલ બાર્ટલેટ હતો ઇન્ડોનેશિયા, એક ઉમદા વાયુની પ્રક્રિયા કરી આવ્યું. તેને સૌપ્રથમ લાલ રંગનું સંયોજન બનાવી જેને O2 + PF4 - 6 સૂત્ર વડે દર્શાવ્યું. તેનું અનુભવ્યું કે આણ્વીય ઓક્સિજન પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 1175 લગભગ ઝેનોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જેટલી. ઝેનોન સાથે પ્રક્રિયા, ઝેનોન સાથે જેવા પ્રકારના શોધ બનાવવાનો પ્રયત્ન કરતા એટલે PTF6 ઝેનોનને મિશ્ર કરી લાલ રંગનું એક અન્ય સંયોજન બનાવ્યું જેને XC PTF6 બનાવવા સફળતા મળી. અને ઝેનોન છે પહેલું કહ્યું તો X પ્લસ XC પ્લસ PTF6 સંયોજન પહેલું મળ્યું, જેને મુખ્યત્વે ફ્લોરિન અને ઓક્સિજન સાથે વધુ વિદ્યુત પ્રક્રિયા સાથે સંશ્લેષિત કરવાનું. પેલું ક્રિપ્ટોન છે સંયોજન ઘણા ઓછા છે, માત્ર ડાયફ્લોરાઇડ જેમાં KR F2 સંયોજન અભ્યાસ છે, રેડોન અલગીકરણ થઈ શક્યું નથી. પછી RNA F2 છે ઓળખાય, જેને રેડિયો અનુ જેને અનુજ્ઞાપક જેને રેડિયો થ્રેશલ પ્રવૃત્તિમાં કરવામાં આવે. જ્યારે હિલિયમ છે નિયોન ચાર ગુણના સંયોજનો જાણીતા નથી. ઝેરોન ફ્લોરિન સંયોજન આપણે ભણવાનું છે. ઝેરોન ફ્લોરિન સંયોજનો તો પહેલું છે, ત્રણ પ્રકારના સંયોજન છે, XCF2 છે, XCF4 અને XCF6 છે. XCF4 વધુ પ્રમાણમાં ઝેનોન હશે, 673 કેલ્વિન અને 1 બાર, 673 1 બાર, એટલે XCF2 બનશે. XCF2F2 હશે 1:5 પ્રમાણ આવશે, 600 હતું ત્યાં 873 કેલ્વિન તાપમાન આવશે, 7 બાર આવશે, XCF4 બનશે. XCF3F2 હશે 120 પ્રમાણ હશે, 573 60 થી 70 બાર, તો XCF6 બનશે, XCF6 બનશે. હવે XCF6 છે અને 133 કેલ્વિન તાપમાને તો શું બનશે એમાંથી, તો XCF4 અને XCF O2 પ્રક્રિયા કરીએ તો આપણને XCF6 છે મળશે અને ઓક્સિજન છે. XCF2 છે, XCF4 છે, XCF કેવા છે, રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે અને સરળતાથી ઉદ્ભવપાતન પામે, સરળતાથી ઉદ્ભવ અને જે શક્તિશાળી ફ્લોરિનેશન કરતા તરીકે પાણીના ઓછા જથ્થાથી પણ જળ વિભાજન પામે અને XCF2 જળ વિભાજન પામે. તો XCF અને HF નું O2, XCF2 + 2H2O શું બને, XCF બને, XCF બને, HF બને અને O2 બનશે. હવે ત્રણેય સરળ સંયોજનો છે એ VSEPR સિદ્ધાંતના આધારે બંધારણ તમારે જોયું, તો XCF2 XCF6 અનુક્રમે કેવા છે, રેખીય છે, સમચોરસ બંધારણ દ્વારા. ત્યારે XCF6 છે 7 ઇલેક્ટ્રોન યુગ્મ હશે, જેમાં 6 અબંધકારક, 6 અબંધકારક અને 1 અબંધકારક યુગ્મ ધરાવે. તેની વિકૃત અષ્ટફળકીય રચના જોવા મળે, કઈ જોવા મળે, વિકૃત અષ્ટફળકીય રચના જોવા મળશે. આપેલું છે રેખીય બંધારણ XCF, આ બે બંધકારક, આ બે ત્રણ અબંધકારક યુગ્મ જોવા મળે. પછી XCF4માં, XCF4 માં 4 બંધકારક અને આ બે અબંધકારક યુગ્મ. પછી XCF6 માં XC, આ 6 બંધકારક યુગ્મ અને આ એક અબંધકારક, જેને વિકૃત અષ્ટફળકીય આકાર કહેવાશે. હવે ઝેનોન છે ફ્લોરાઇડ સંયોજનો, ફ્લોરાઇડ ગ્રાહી આયન ગ્રાહી પ્રક્રિયા કરી કેટાયન સ્પીસીસ બના, ફ્લોરાઇડનો દાતા તરીકે ફ્લોરોઆયન બના. તો XCF2 + PF4 તેમ XCF + અને PF6 - XCF4 SBF, તો શું બનશે, SBF6 + અને કેટાયન સ્પીસીસ આપણને મળે. પછી ઝેનોન ઓક્સિજન સંયોજન જોવા છે, ઝેનોન ઓક્સિજનમાં એક છે XCO3 છે, તો XCF4 અને XCF6 જળ વિભાજન કરે, તો XCF6 માં છે XCF4 છે 6 વાળું સૌથી ઈઝી છે, 3H2O લઈ લેશું તો XCF3 3HF બનશે, પણ 4 વાળામાં શું આવશે, તો 4 વાળામાં તમારે 6 અને 12 6 યાદ રાખશું, XCF4 વાળામાં 6 તો 6 તો 12H2O થશે, 12 શું બનશે, XC બનશે, XCO3 બનશે, HF અને H2O બનશે XCF. પછી XCF4 નું આંશિક જળ વિભાજન, પૂર્ણ જળ વિભાજન જોવા મળશે, આંશિક જળ વિભાજનમાં બે મળે, XCF4 અને XCF2, XCOO4 F4 અને XCO2 F2 મળશે. F6H2O શું બનશે, XCOF, અને બે લઈશું તો XCO2 F2 HF બનશે. અને XCO3 છે એનો આકાર કેવો છે, પિરામિડલ છે, અને કયો આકાર કહેવાય, ડબલ બોન્ડ નો ડબલ બોન્ડ આકાર કેવો છે, પિરામિડલ આકાર જોવા મળે. XCF XCO3 ના છે એના ગુણધર્મોમાં રંગવિહીન સ્ફોટક ઘન પદાર્થ, પિરામિડલ બંધારણ ધરાવે, XCF4 રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી અને સમચોરસ પિરામિડલ આકાર ધરાવે, કયો સમચોરસ પિરામિડલ, આ છે પિરામિડલ આણ્વીય, પિરામિડલ આણ્વીય બંધારણ ધરાવે. એના ગુણધર્મો છેલ્લા ઉપયોગો રહ્યા, આવે હિલિયમ અજ્વલનશીલ હલકો વાયુ, તેનો ઉપયોગ હવામાન અવલોકન માટે ફુગ્ગામાં ભરવામાં, વાયુ શીતક ન્યુક્લિયર ભઠ્ઠીમાં થાય,
પ્રવાહી હિલિયમનો જે છે ઉત્ક્રમિત 2.4 ડિગ્રી નીચા તાપમાને કરવામાં આવતા પ્રયોગો માટે નિમ્ન તાપ કરતા તરીકે ઉપયોગ કરવામાં હિલિયમનો ઉપયોગ શક્તિશાળી અતિવાહક ચુંબકના ગુણ ઉત્પાદનમાં અને ટકાવી રાખવા માટે થાય પછી એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી ચિકિત્સીય નિદાન અને ચુંબકીય સંસ્પંદન પ્રતિબિંબ જેને મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એમઆરઆઈ કહીએ છીએ આવશ્યક ભાગ બનાવવા માટે રુધિરમાં ઓછી દ્રાવ્યતાના કારણે તે આધુનિક નિમજ્જન સાધનમાં જેને ડેવિન એપાર્ટસ ઓક્સિજન મંદન કરતા તરીકે મંદક કરતા તરીકે ઉપયોગી છે નિયોન તો કે વીજભાર નળીમાં જાહેરાતના પ્રદર્શનમાં જે નિયોન બલ્બ પ્રસ્ફુટક બલ્બોમાં થાય ઉપયોગ પછી વનસ્પતિ બગીચામાં અને ગ્રીન હાઉસમાં એનો ઉપયોગ થાય આર્ગોન તો કે આર્ગોન છે ઊંચા તાપમાને ધાતુ કર્મક પ્રક્રિયામાં ધાતુ છે મિશ્ર ધાતુને ચાપના જોડાણમાં નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવામાં વિદ્યુત બલ્બોમાં ભરવામાં આવે આર્ગોનને ઉપયોગ પ્રયોગશાળામાં હવા સંવેદિત પદાર્થોને વ્યવસ્થાપનમાં થાય ઝેનોન અને ક્રિપ્ટોન